सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्ते धर्मदेव सुतं देवं कालिपिबे कमृदम् प्रेमवती

अरविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटशपत्रश पुटे शयानम् बालं मुकुन्द मनीषा स्मरामि आ हनुमन्तराजये कथाकहु मति अनुषा प्रेम सहित गादे धरो पधारिये पवन कुमार पधारिये पवना कुमार શ્રી હરેકૃષ્ણાય નમો નમ શ્રીનરે નારાયણાયલકંઠાય પૂર્ણપુરષોત્તમા નમો बोलो श्री श्री महाराज श्रीगणश्यामराज श्रीनरे नारायणदेवाणी श्रीलक्ष्मी नारायणदेवाणी ज શ્રી રાધા કૃષ્ણ દેવને જય શ્રી ધર્મ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજને જય શિયા રામચંદ્ર ભગવાનણી શ્રી સૂર્ય નારાયણ દેવ જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવ જય ઓ

હરે મોખ જોઈ ને હું થઈ ચોરે ગેલી હરિ મોખ જોઈ ને હું થઈ ચોરે ગેલી મહારે મુનિ ના ધ્યાન માં નાવે મારે ના ધ્યાન મનાવે તે રે શામી યોજી મુજ ને બોલાવે તેરે રે શામળી ઓજી પૂજા ને બોલાવે જી સુખ ને બ્રહ્ મા જે સુખ ને બબ બ્રહ્મા રે છે તે રે શામળી યોજી મુજને રે પ્રિ છે तेरे सामरीयो जी मो जनेरे पीछे नाग ए गंगा गोदावरी काशे नाग ए गंगा गोदावरी काशी गेरबे બેઠા માળ્યા અક્ષર વાસી ગેર બેઠા અક્ષર વાસી તપ તપરે તીરથ માહું કાંઈ નવ જાણું તપરે રેરથ માહું कै न जान सहजे जे हो सुखा रे माण सह सहजे ह तो सुखा रे मानो जे राम कहे स्वामी सह जेरे मरिया जे राम कहे स्वामी सहे जे रे मरिया वातनिवाते तिबते वालो अढ़क ढड़िया वाह वालो डलिया ज सखी आनन्दनि हे ले आ जखनी हे ले हरे मुख जो ने ये चोरे गेलि हरिमुखो नै चोरे गेलि हरि कथा हेया धरु सदमती श्रोताजे साभे ते सुखयजे वडितापतननाति तळे सारी कथा हो कहो करे विस्तार जनम ऐसा बड़े ते उतरे भव जड़ पार तो कल करे सुयाज कर आज करे सुब अवसर बीत जाएगा

জিদি নো ভো আজেছে কালে নেঘড়ি নশ্রো আজেছে কালে ন બે ઘડી કવિ કહે છે કે કાલ કરવાનું કામ આજે કરી લો અને આજે કરવાનું કામ અત્યારે કરી લો કારણ કે આ જીવનનો કોઈ પણ ભરોસો નથી અને એમાંય અત્યારે તો આ વર્તમાન કાળે તો કાળનું એવું પ્રધાન પણ ચાલે છે તો રોજ આમ સવારે ઉઠો ને પછી મોબાઈલ જુઓ સ્ટેટસમાં ચાર પાંચ જણની ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ તો હોય જ હવે એટલું બધું ઓમ શાંતિ થઈ ગયું ને કોઈક બર્થડેનો ફોટો મૂકે ને તો એ ભૂલમાં ઓમ શાંતિ લખી જાય એટલે આ જીવનનો કોઈ ભરોસો નથી ક્યારે બર્થડે પાર્ટી ઉજવતા હોય ને ક્યારે ઓમ શાંતિ થઈ જાય કઈ નક્કી એટલે ભગવાન ભજી લેવા પણ આ જીવનું એવું છે ને કે હજુ તો કાલ કરશું વાત શું ઉતાવળ કાલ કરશું કાલ કરશું કાલ કોણે દીઠી છે એમ કરતાં કરતા આયુષ્ય પૂરું થઈ જાય પછી ઓ ચિંતા યમના તેડા થશે નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું એ જૂઠી માયા ને મોહમાં ઘેલા થયા આ માયા કેવી જૂઠી નકલી રમકડું છે અને એમાં બધા ઘેલા થયા પણ ચીતી જાજો ચેતો ચેતો શું ભૂલ્યા શોભાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું થોડું રહ્યું એમાં કઈ નક્કી નહીં થોડું એટલે કેટલું થોડામાં એ ઘણા બધા પ્રકાર હોય થોડું એટલે જરી એક મિનિટનો પણ નિર્ધાર મિનિટની ક્યાં વાત કરીએ એક સેકન્ડનો પણ કંઈ નિર્ધાર નથી બેઠા બેઠા જ ઉપડી જવાય એટલે ભગવાને કૃપા કરીને આપણને આ મનુષ્યનો દેહ આપ્યો અને કેટલો દુર્લભ છે તો તમે જાણો છો કે વારે વારે આ મનુષ્યનો દેહ મળતો નથી કેટલાય નિમિત્ત પ્રલય થઈ જાય કેટલાય પ્રાકૃત પ્રલય થઈ જાય ત્રણસો ને પાસઠ પ્રાકૃત પ્રલય થાય ત્યારે એક વૈરાટ નારાયણ થાય અને વૈરાટ નારાયણ એવા ત્રણસો ને પાસઠ વૈરાટ નારાયણ થાય ત્યારે આ જીવને મનુષ્યનો દેહ પ્રાપ્ત થાય કળિયુગ દ્વાપર ત્રેતા અને સતયુગ ચાર યુગના ત્રેતાલીસ લાખ વીસ હજાર વર્ષ થાય ચારે યુગ ભેળા મળે ત્યારે ત્રેતાલીસ લાખ ને વીસ હજાર વર્ષ થાય એને એક ચોકડી કહેવાય કુરિયર વાળો આવ્યો એને એક ચોકડી કહેવાય એવી ઇકોતેર ચોકડી થાય ત્યારે એક ઇન્દ્ર થાય એવી ઈકોતેર ચોકડી થાય ને ત્યારે એક ઇન્દ્ર થાય અને એવા ચૌદ ઇન્દ્ર થાય ત્યારે બ્રહ્માનો એક દી પૂરો થાય બ્રહ્માનો એક દિવસ પૂરો થાય અને જેટલો દિવસ લાંબો એટલી રાત લાંબી અને બ્રહ્મા શયન કરે ત્યારે આ મૃત્યુલોક બધું નાશ પામે જાય એને નિમિત્ત પ્રલય કહેવાય હવે એક દિવસ બ્રહ્માનો પૂરો થાય એવી સો દિવસની બ્રહ્માની આવરતા આવશે એક દિવસ કેટલો લાંબો બતાવ્યો એવી સો દિવસ બ્રહ્માના પૂરા થાય ત્યારે એ બ્રહ્મા શયન કરે બધું નાશ પામે અને એવાને એવા ઇકોતેર નિમિત્ત પ્રલય થાય ત્યારે એક વૈરાટ નારાયણ થાય ત્યારે બધું બ્રહ્મલોક સુધી બધું નાશ પામે અને પ્રાકૃત પ્રલય કહેવાય અને એવા ત્રણસો પ્રાકૃત પ્રલય થાય ત્રણસો ને પાસઠ વૈરાટ નારાયણ આ પૃથ્વી પર આવે આ બ્રહ્માંડમાં આવે અને દેહ મૂકી જાય ત્યાર પછી આ જીવને મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો છે આટલો દુર્લભ આટલો મોંઘો આ માનવનો દેહ છે અને આપણે એને એમ વેડફી નાખીએ છીએ પણ ભક્તિ કરવામાં સમય પસાર કરવો એમ નથી કે જગતનું કામ મૂકી દઈને ભક્તિ કરવા બેસી જાઓ સંસારનું કામ મૂકીને ભક્તિ કરો એવું નથી પણ એ જગત સંસારનું કામ કરતા કરતા ભગવાનને યાદ રાખી ભગવાનની ભક્તિ કરતા જાઓ તો પણ ભગવાનનું ભજન થઈ જાય ભગવાન તો અતિ દયાળુ છપૈયા ગામમાં ધર્મપિતા એ પણ ગાયો રાખતા ગાયોનું પાલન પોષણ બરાબર થાય એટલા માટે મંગળ નામે એક ગોવાળિયો પણ રાખ્યો હતો એ મંગળ દરરોજ બંને સમયે ગાયો દોઈને દૂધના દેગડા ઘેર પહોંચાડી જાય આ મંગળ બધું જ કામ બરાબર કરતો પણ દૂધની બાબતમાં ભક્તિ માતાએ એક દિવસ શંકા બતાવી કે આ મંગળ કઈક દૂધમાં ગડબડ કરતો હોય એવું લાગે છે કહો ના કહો પણ આ મંગળીઓ દૂધમાં ભેળસેળ કરતો હોય એવું લાગે છે ત્યાં તો સુવાસીની ભાભીએ એ ટેકો જાહેર કર્યો માતાજી તમે જે બોલ્યા એમાં અમારો ટેકો છે વાત સાચી શકે મીટિંગ હોય ત્યારે એવું થાય ને એક માણસ ઊભો થઈને કહે કે અમારે આ કામ કરવું છે એટલે બીજો ઊભો થઈને કહે કે હા તમે જે બોલે એમાં અમારો ટેકો છે એટલે એ વાત આગળ પહોંચે એટલે ભક્તિ માતાએ જાહેર કર્યું કે મંગળીઓ દૂધમાં કાંઈક ભેળશે કર્યો છે એટલે સુવાસીની ભાભીએ ટેકો જાહેર કર્યો કે મને પણ એવો વહેમ તો રહેશે જ માટે આપણે નજર તો રાખવી જોઈએ અને વિચારો હવે નજર રાખવાનું કામ પણ કોને સોંપ્યું ઘનશ્યામ મહારાજને અને ઘનશ્યામ મહારાજ તો કેવા અતિ દયાળુ રે હે સ્વભાવ છે સ્વામીનો પર દુઃખ હારી રે વારી બહુ નામીનો કોઈને દુખ્યો રે દેખી ન ખમાય દયાણી રે અતિ આકડા થાય અને ધન વસ્ત્ર રે આપીને ટાળે કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જ એવો દયાળુ સ્વભાવ નજર રાખવાનું કામ ઘનશ્યામ મહારાજને સોંપાયું કે તમારે આ મંગળ ઉપર નજર રાખવી નારાયણ સરોવરના દક્ષિણ કિનારે ધર્મદેવની ગૌશાળા હતી સવારે અને સાંજે ઘનશ્યામ મહારાજ ગાયો દોવડાવતા મંગળ ગોવાર દૂધનું પાત્ર ભરાય એટલે ઘનશ્યામ મહારાજ પાસેના મોટા દેગડામાં ઠાલવી જતો નજર રાખે હો નજર રાખવી ભગવાન નજર રાખે એથી રૂડું બીજું કાંઈ નથી આ મંગળના ભાગ્ય કે એની ઉપર ભગવાન નજર રાખે નહીં તો આપણે ભગવાનને પ્રાર્થના કરવી પડે પ્રેમાનંદ સ્વામી પ્રાર્થના કરે છો નજર કરો ને નાથ ચરણે તમારી तन मन धन ने प्रा दर्शन विनारे दयाल जीव जम्पे नहीं मारो साचु कु महाराज प्रभुजे मारे सङ्गतमारो सङ्गत मारो जी उलट गणो से अंग नजर भि ने निरखु मारा स्वामी सहजानन्द मुजरो लेजो रे महरा। શ્યા માટે વ્રજરાજ આવડી રીસ ચડી છે સેવા કરતા તારાજ કહો ને કઈ ચૂક પડી છે આહિર જાત ઓછી બુદ્ધિ જાણું નહીં જદુરા विसारिया गिरदारी तमने न घटे मारा नाथ मुझने सदाई राख जो पास मुझरो ले जो रे महाराज मेहर करी ने मोहन जी मने राखो चरणनि पस दया जी प्रेमानन्दे नाथ मारा प्रेमानन्दे नाथ मुझे ने राख जो पास मुजरो લેજો રે મહારાજ પ્રેમાનંદ સ્વામી કે છે નજર કરો ને નાથ ચરણ રજ દાસી તમારી શા માટે વ્રજરાજ આવડી રીસ ચડી છે સેવા કરતા રાજ કહો ને કઈ ચૂક પડી છે સેવા કરવામાં અમારાથી કઈ ભૂલ થઈ છે જ્યારે આ મંગળના ભાગ્ય જુઓ કે ભગવાન એની ઉપર નજર રાખે જ્યારે પ્રેમાનંદ સ્વામી વિનંતી કરે છે કે પ્રભુ નજર કરો ને ચરણ રજ તમારી જ્યારે મંગળને એવું કશું કેવું નથી પડતું એના ભાગ્ય તો જુઓ ભગવાન નજર રાખે મંગળ કામ કરે દૂધ દોવાય મહારાજ પાસેના દેઘડામાં ઠાલવી જાય એ રીતે બધી જ ગાયો દોવાય ત્યાં સુધી પ્રભુ ત્યાં બેસતા અને છેલ્લે દૂધના ડેગડા ગોવાળ પાસે ઉપડાવીને ઘેર લાવતા હવે તો દૂધની બાબતમાં ગોવાળ ઉપર શંકા રાખવાનું હતું જ નહીં કારણ કે માલિક પોતે નજર રાખતા હતા પણ ગમે તેમ હોય દૂધ બરાબર નહોતું મંગળ ઉપર નજર રાખવાની તો આવતી હતી નહીં કારણ કે ભગવાન પોતે નજર રાખતા હતા પણ છતાંય દૂધ બરાબર આવતું નહોતું તેનું દહી સારું થતું નહીં માખણ પણ પ્રમાણસર નહોતું ઉતરતું એટલે સુવાસીની ભાભીએ હકીકત ભક્તિ માતાને કઈ બતાવી કે માં હજુ દૂધમાં કંઈક ગડબડ તો છે વાત સાંભળીને ભક્તિ માતાએ કહ્યું કે આપણા ઘનશ્યામની નજર ચૂકવીને કદાચ આ મંગળીઓ કાંઈ પોતાનું કામ કાઢી લેતો હોય તો ખબર નથી ઘનશ્યામ તો હજુ નાના છે ને એટલે કદાચ એની નજર ચૂકવીને આ મંગળીઓ કાંઈક પોતાનું કામ કાઢી લેતો હશે ત્યારે ભાભી કહેતા કે માં આપણા ઘનશ્યામ એમ કાંઈથી શેતરાય એવા તો નથી એની નજર કોઈ ચૂકવી જાય એમ નથી અને વાત એ સાચી આ ભગવાનની કોઈ નજર ચૂકવી ન શકે આ ભગવાન ક્ષેત્ર એવા નથી હો આપણે તો ઘણા ક્ષેત્રવાનો પ્રયત્ન કરીએ પણ એ ક્ષેત્ર એવા આમ આ વાત ચાલે છે ત્યાં ઘનશ્યામ મહારાજના ત્રણ ચાર મિત્રો એ હાથમાં વાટકા લઈને ત્યાંથી પસાર થયા મોટા મોટા વાટકા હતા હાથમાં અને ભાભીને હવે પગેરું મળ્યું હો છોકરાને ઉભા રાખીને પૂછો કેમ આજે વાટકા લઈને ક્યાં ઉપડ્યા ક્યાંયું છે શકે શું ત્યારે કે હા માતાજી ઘનશ્યામજી એ કહ્યું હતું કે જેને ઘેર દૂધ પીવા ન મળતું હોય ને તો તેઓએ વાટકા લઈને નારાયણ સરોવરના કિનારે સાંજે સવારે આવી જવું તેથી અમે દરરોજ જઈએ છીએ અને અમને બબ્બે વાટકા દૂધ ઘનશ્યામજી આપે એક નહીં બબ્બે વાટકા ભરીને અમે દૂધ પીએ છીએ અને અમારી સાથે પોતે પણ પીએ છે આ બધું ગોવાળને ખબર ન પડે તેમ કરીએ છીએ આ છોકરાઓએ કહી દીધું સુવાસની ભાભીને મંગળિયાને બિચારાને આમાં કશી ગતાગમ નથી એને તો ખબર ન પડે આ વાત સાંભળીને માતાજીને તો નવાઈ જ લાગી નવાઈ પામી ગયા ઘનશ્યામનો સ્વભાવ એ તો જાણે કોઈનું દુઃખ જોઈ શકતા નથી અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો એટલે આ બાળકોને દૂધ પાઈ દે છે ભગવાનનો એવો સ્વભાવ છે કે એના ઘરે દૂધ પીવા મળતું નથી બાળકોને તો આપણા ઘરે તો ઘણી ગાયો છે ઘણું દૂધ થાય છે થોડોક પરોપકાર કરી લઈએ જો જીવનમાં પણ આપણને અધિકાર મળે ને તો એ અધિકારનો ઉપયોગ કરી લેવો પણ સન્માર્ગે ઉપયોગ કરવો ખોટો ઉપયોગ ન કરવો અધિકાર મળે ને સારા રસ્તે એને ઉપયોગ કરવો અધિકાર મળવા છતાં પણ જો ઉપયોગ નથી કરતા તો એ અધિકારમાંથી આગળ અ જાય પછી એ માણસને ધિકાર છે અધિકાર મળ્યો છતાં પણ ઉપયોગ ન કર્યો ધીકાર કોને કોને અધિકાર મળ્યો મનુષ્ય માત્રને અધિકાર મળ્યો છે કે તમે ભગવાનનું ભજન કરી લો એ અધિકાર મળવા છતાં જે ભક્તિ નથી કરતા ભજન નથી કરતા તો એને આવો મનુષ્યનો દેહ મળ્યો પણ ભગવાન નથી આ મનુષ્યનો દેહ આ ભગવાનને ભજતા નથી એને ધિકાર કીર્તનમાં પણ કહેવું છે ને એ ધીક ધી કરે પ્રભુ બજો નહી એ મળ્યો મનુષ્યનો દેહ નાવ જેવો ભવ સિંધુ તરી શકાય તેવો એ રહ્યો તું એવો નેવો રે ધીક ધી કરે પ્રભુ ભજો આટાણી આવો મનુષ્યનો દેહ કેવો નાવ જેવો કે જેનાથી ભવસાગર પાર કરી શકાય છતાંય પણ એવો આડસુ રહ્યો કે બે હલેસા ભક્તિ રૂપી બે હલેસા ન મારી શક્યો એટલે જેને પણ અધિકાર મળે અધિકારનો ઉપયોગ કરી લેવો આપણને મોટામાં મોટો અધિકાર મળ્યો છે કે ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા અને મનુષ્ય બનીને પણ જો ભગવાનની ભક્તિ ન થાય તો સમજી લેવું કે આ દેહને ધિકાર ભગવાનને તો અધિકાર મળ્યો આપણને એક જવાબદારી મળી છે દૂધ સાચવવાની તો લાવો એનો ઉપયોગ કરી લઈએ બાળકોને દૂધ પાઈ દે સુવાસની બાબી વિચાર કરે કે ભલે આપણા તો દયાળુ છે બાળકોને દૂધ પાઈ દેતા હશે એ તો ઠીક પણ દૂધ તો પહેલાના જેટલું જ દેગડા ભરાઈ ભરાઈને ઘરે આવે આ છોકરા કે છો કે બબે વાટકા અમને પાયું છે તો દૂધ ઓછું તો થતું નથી દેગડા ભરાઈ ભરાઈને ઘરે આવે છે ત્યાં તો સુવાસીની ભાભી ફરીથી પૂછ્યું કે દૂધ પીધા પછી ઘનશ્યામને મદદ કરતા નથી એમને એમ ઘેર ચાલ્યા જાઓ છો સુવાસીની ભાભી હતા ને બહુ ખેપાન હતા યશોદામાં જેવા સીધા કાન ન પકડે તો અવળા કાન પકડાવીને પણ વાત કઢાવી લે કે મદદ નથી કરતા એમને એમ ચાલ્યા જાઓ છો ઘનશ્યામને ત્યાં તો છોકરા કઈ મદદ તો કરીએ છીએ મદદ કરો છો વાટકા ચોખ્ખા કરીને એમાં પાણી ભરી લાવીએ છીએ વાટકા ચોખ્ખા કરી દૂધ પીધા પછી વાટકા બરાબર ચોખ્ખા કરી અને દૂધમાં આ પાણી ભરી લાવીએ છીએ અને ઘનશ્યામજી એ પાણી દૂધના દેગડામાં રેડી દે છે ત્યારથી પરંપરા ચાલે છે દૂધમાં પાણીની ભેળશે શરૂઆત કરી છે એટલે ડેરીમાં ભરાવા જાય દેકડું આઈ તો ખબર નથી આઈ ઘણા પ્રકારની ભેળસેળ હોય છે જ ને આ દૂધ આપણને કંઈક ચોખ્ખું થોડું મળે ચોખ્ખું ન મળે ચોખ્ખું જો દૂધ આવતું હોય તો એની ઉપર તારીખ મારેલી હોય નહીં કે આટલા દિવસ આ દૂધ ચાલશે આપણે ઘરે ભેંસો રાખતા ગાય ભેંસ રાખા એનું દૂધ ઘરમાં રાખીએ તારીખ હોય કે આટલા દી ચાલશે બે દિએ ચાલે ત્રણ દીએ ચાલે અડધા કલાકમાં બગડી જાય પણ અહીંનું દૂધ જુઓ તારીખ મારી હોય મહિના દાડાની એ તારીખ પહેલાં બગડે નહીં એનું કારણ શું એ દૂધમાં કંઈ ને કઈ ભેળસેળ હોય એનું કઈક મિલાવટ હોય ત્યારે એ દૂધ એટલું લાંબુ ચાલે પણ આ બધી મિલાવટનો રસ્તો ઘનશ્યામ મહારાજે બતાવ્યો લાગે છે કંઈક મિલાવી દેવું એટલે ઘનશ્યામ મહારાજ એ દેગડા સલોસલ કરી દે નારાયણ સરોવરના પાણીથી શું ઘનશ્યામ મહારાજની એ લીલા નિર્દોષ બાળકોના મોઢેથી સંપૂર્ણ સત્ય સુવાસીની ભાભીને મળી ગયું ત્યાં તો ઘનશ્યામ પહોંચ્યા પ્રભુને જોઈને માતાજી તથા ભક્તિ માતા તો હસવા માંડ્યા ભાભીએ તો પૂછી નાખ્યું ઘનશ્યામ મહારાજ હમણાં દૂધ પાતળું કેમ આવે છે પ્રભુએ પણ જવાબ આપી દીધો કે તો ભાભીજી તાજી વીઆેલી ગાયો નું દૂધ તો એવું પાતળું જ હોય અને તમને ખબર છે ને આપણે બે ચાર ગાયો તાજી વીઆું છે એટલે એનું દૂધ પાતળું જવાબ સાંભળીને ભક્તિ માતા અને સુવાસની ભાભી ખૂબ હશા એ શું આપણને ઉલ્લુ બનાવે રાજી થયા છે કારણ કે જાણતા હતા કે આપણા ઘનશ્યામ કેવા અતિ દયાળુ અને ભલે છોકરાઓને પાયું છે નથી મળતું તો પાયું છે એટલે રાજીશ ઠપકો નથી દીધો કે ઘનશ્યામ કેમ આ બધું કરો છો આવું ન કરવું જોઈએ એટલે ક્યારેક આપણને અધિકાર મળે ને તો સેવા કરી લેવી માણસને જ્યારે લોભ વળગે છે ત્યારે તેને કોઈ વાતે સંતોષ જ હોતો નથી અને સેવા કરી શકતો નથી લોભ છે એ ક્યારે વાપરી ન શકે એવા ઘણા એવા લોભી માણસો હોય એક લોભી માણસ એવો હતો કે એના ઉત્તરાયણનો દિવસ આવ્યો ને એના છોકરાએ કહ્યું કે બાપા પતંગ લાવી દો તો કે પતંગ લાવવાનો ના હોય લૂંટવાનો હોય છોકરું કે તો લૂંટી દો તો કે હાલ ધાબા ઉપર અને ફ્લેટમાં રહેતો હોય તો પંદરમાં માળે લઈ ગયો અને પાંચમાં સઠ્ઠા માળે એનો ફ્લેટ પંદરમાં માળે ગયો તો એને પણ ઘરવાળીને કહીને ગયેલો કે ત્રણ જણનું જ ખાવાનું બનાવજે ચોથાનું નહીં હું તું નાપણો દીકરો એની ઘરવાળીએ કંટાળી કે આ લોભી એક દી કોઈને થાળી હેઠી કરવા દેતો નથી કોઈ મહેમાનને ત્રણ જણનું આમ રસોડામાં એની ગરવાળી રોટલી બનાવતી હશે રાંધતી હશે અને આ ઉપર પતંગ લૂંટવા ગયો બારમે માળે અને ત્યાં પતંગ આમે નજર કરતાં કરતાં દીવાલ ઠેકી ગયો અને પડ્યો ત્યાંથી હેઠો તે હેઠો પડતાં પડતાં એના ફ્લેટની બારી આવી ત્યાં રસોડું હતું તો પડતા પડતા કહી ગયો કે હવે બેનું જ કરજે હું જાવ છું હવે બેનું જ રસોડું કરજે કે હું તો આ ઉપડ્યો કે આવા લોભી હોય પેલા બે લોભીની વાત ખબર છે ને બજારમાં ભેળા થઈ ગયા ઘી ખરીદ્યું બે લોભી એવા મિત્ર ભેળા થઈ ગયા બજારમાં બે જણે અઢીસો અઢીસો ઘી ખરીદ્યું અઢીસો ગ્રામ આને અઢીસો ગ્રામ પેલા થોડી વાતો કરીને છૂટા પડ્યા અને વરસ દાડા પછી ફરી પાછા એ બે લોભી બજારમાં ભેગા થયા એક વર્ષ પછી વરસ પછી ભેગા થયા બે જણા એકબીજાને મળ્યા અને કે ઓહો બહુ ટાઈમે મળ્યા એક વરસ થઈ ગયું અને વાત વાતમાંથી કે ખબર છે આપણે ઘી લીધું હતું કે અઢીસો અઢીસો એક જણાએ પૂછ્યું કે હા આપણે ઘી લીધું હતું ખબર છે તને કે હા યાદ છે ને કે તારે ચાલે છે કે પૂરું થઈ ગયું હવે અઢીસો ગ્રામ ઘી વરસ પછી પૂછે છે કે તારે ચાલે છે કે પૂરું થઈ ગયું તો પેલો હામો એવો લોભી એ તો કે થોડુંક ઓછું થયું છે થોડુંક ઓછું થયું છે તે કેવું વાપરે છે તું થોડું ઓછું થયું તો કેવું તો એક સરસ મજાની કે લીમડાની પાતળી સળી રાખીશ અને પછી જેવી રોટલી આમ ઉતરે એટલે પેલું ઘી ગરમ હોય ને એમાં સળી બોળી અને આખી રોટલી ઉપર ફેરવી દઉં એટલે રોટલી નેતર પેતર થઈ જાય લીમડાની સળી જોયું છે ને કેટલી પતલી હોય એ કે આમ ઘીમાં બોળી અને ફેરવી દઉં એટલે નેતર પેતર રોટલી થઈ જાય એટલે થોડુંક ઓછું થયું છે પેલો બીજો કે તારે કેટલું ઓછું થયું છે મારે તો હજુ એમને એમ છે કે ઓછું નથી થયું તો કે તું વાપરતો નથી ખાતો નથી હર રોટલી ગરમા ગરમ ગીતી લખપત ખાવું છું કે તો તારું ઓછું કેમ ના થયું તો કે મેં તો કાચની બોટલમાં ભરી દીધું છે આનું ઉપર બૂચ મારી દીધો છે બરાબર અને જે એવી રોટલી ઉતરે ને એટલે આખી શીશી ફેરવી દઉં છું હા ને એ ઘીથી નેતર પેતર થઈ જાય આખી જિંદગી ઘી ખૂટે ખરું એના ઘરમાં આવા લોભી છોડી ના શકે એવો લોભ હોય ને એ સેવા ન કરી શકે માત્ર આખો દિવસ એક જ વાત લાભ રાતે ઊંઘમાં પણ એ જ વિચાર થોડું કમાય કમાતો હોય કે જાજુ કમાતો હોય પણ જો લોભનો શિકાર બન્યા પછી બધા એક જ સરખા થોડું કમાતા હોય એ જાજુ કમાતા હોય પણ લોભનો શિકાર બન્યા સમજી લેવું પછી એ બધા એક જ સરખા વધારે કમાતા હોય તો શું ને થોડું કમાતા હોય વાપરવાનો તો છે નહીં એટલે પેલી કહેવત છે ને કે ચમડી તૂટે પણ દમડી ન એનું ચામડું જાય પણ ગજવામાં હાથ ન નાખ્યો અને ઘણા એવા હોય ગમે એમ તમે એને ગોળ ફેરવીને વાત કરો ગમે એમ કરો પણ પાછા વાત કરવાની હોય ત્યારે વઢવાનના તુલસી જેવી વાત કરે વઢવાનનો તુલસી હતો ને શ્રીજી મહારાજ જેટલી વાર વઢવાણ જાય ને એટલી વાર મહારાજને કહે કે મહારાજ જેવો ડભાણમાં યજ્ઞ કર્યો ને મારે એવો યજ્ઞ કરાવો છે તમે મુહરત આપો મને શ્રીજી મહારાજ તો અંતરિયામી હતા કે આ લોભી કંઈ વાપરે એમ નથી આ શું યજ્ઞ કરાવે એટલે મહારાજ ટાળી દે મહારાજ કે અત્યારની ફરી કોઈ વાત કરીશું જેટલી વાર મહારાજ જાય એટલી વાર મારા ડબાણમાં યજ્ઞ કર્યો એવો યજ્ઞ મારે કરાવો મહારાજ કે પછી કરીશું પછી કરીશું પણ એક દિવસ મહારાજ એવી લીલા કરી અચાનક વઢવાણ પહોંચ્યા તુલસીને ઘેર તુલસીભાઈ આવતીકાલે આપણે યજ્ઞ કરીશું કાલે યજ્ઞ કરીશું પણ મહારાજ એક દીમા બધી તૈયારી ન થાય એક ધીમા બધું સીધું લાવવાનું તૈયારી મહારાજ કે તમારે ચિંતા કરવાની નથી રૂપિયા કાઢો હું બધું કરી લઈશ એક દિવસમાં બધી સગવડ કરી દઈશ મહારાજ કે એ ના પહોંચી વળે મહારાજ કે તમારી ચિંતા નથી તમે ખાલી રૂપિયા કાઢો પછી કે મહારાજ એ શક્ય નથી કે છે એટલે નિષ્કુળાન સ્વામીને લખવું પડ્યું હે તુલસી બોલ્યો તો કરવો જાગાના પણ ખર ચાણું નહીં ધન તુલસી બોલ્યો તો પણ ખરચાણું નહી ધન ધનવાન હતો છતાંય પણ રૂપિયા કાઢી શક્યો નહીં એટલે ઘણા એવા લોભી હોય એ પછી મોટા વેપારી હોય તોય શું અને સામાન્ય ખેડૂત હોય તોય શું બે સરખા છપૈયા પાસેના નરેચા ગામની વાત રામચરણ કોટવાલ ત્યાંનો રહેવાશે અને ખેતી કરતો કોટવાળી કરતો સાથે વેપાર પણ કરતો અને તે સિવાય વધારાની આવક ઊભી કરવા જાત જાતના પ્રયત્નો ચાલુ રાખતો આખો દી જપે જ નહીં કાંઈ નું કાંઈ કરે રૂપિયા ભેળા કરે રાત દી એને જરાય શાંતિ જ નહીં રાત દારો એક કરી નાખતો એકવાર કોટવાલની નજર એક જાંબુડાના ઝાડ ઉપર પડી અને પાંદડા કરતા જાંબુજા જા એવું ઝાડ જોયું એનું નહોતું એના ખેતરમાં એ નહોતું પણ રામચરણની નજર પડી ખરાબામાં હોય ને ગોચરમાં એ ઝાડ કોઈનું ન હોય એવા ઝાડ ઉપર એની નજર પડી તો પાંદડા કરતા જાંબુ જાજા લાગેલા અને કેવા મોટા મોટા જાંબુ પારસ જાંબુ એને વિચાર કરી નાખ્યો કે આ ઝાડમાંથી કોઈને જાંબુ લેવા દેવા નહીં નક્કી કરી નાખ્યો આ ઝાડના રખેવાળા આજથી આપણે કોઈને જાંબુ લેવા દેવું નહીં એ ઝાડ એની માલિકીનું નહોતું છતાંય પણ રખેવાડ બનીને બેસી ગયો જાંબુ પાકે એટલી વાર એ બધા નજીકના શહેરમાં વેચી આવવા આવું બધું નક્કી કર્યું ને તેમાંથી જેટલી આવક થશે એવા વિચારો કરતો કરતો ખાટલામાં પડ્યો પડ્યો જાંબુડાની ચોકી કરતો અને લોભી સ્વભાવના માણસોને યાદ રહેતું નથી કે એમના માથે બ્રેક મારનાર કોઈ પણ બેઠો તો હોય ગમે એવી મોટી ગાડી હોય કરોડ રૂપિયાની હોય કે પછી સામાન્ય હોય પણ એને એક બ્રેક તો હોય એટલે વરસાદનું એકાદું ઝાપટું પડ્યું અને જાંબુ બધા પાક્યા અને એવા સરસ કે જોઈને મોઢામાં પાણી આવે એવા જાંબુઓ પણ રામચરણ કોટવારકોનું નામ પોતાના છોકરાને પણ ખાવા ના આપે તે બીજાના છોકરાને તે ઝાડ પાસે પણ શેનો આ એટલે મોટી લાકડી લઈને એ ખાટલામાં સૂતો હતો ત્યાં થયો જાગીને જોયું તો દસ બાર છોકરાની ટોળી પોતાના હાથમાં અને કપડાંની જોડીઓ લઈને જાંબુ વીણી વીણીને એ ભરતા હતા પણ આ શું વરસાદ પડતો હોય એમ જાંબુ ટપોટપ ટપોટપ પડતા હતા એ ઘનશ્યામ મહારાજ અને મિત્રો હતા ઘનશ્યામ મહારાજને મિત્રોએ કહ્યું કે ચાલો ક્યાંક જાંબુ ખાવા જઈએ ભૂખ લાગી ત્યારે કોઈ મિત્ર એ કહ્યું કે મેં એક જાંબુડાનું વૃક્ષ જોયું છે અને એવા સરસ જાંબુડા પાક્યા છે ન પૂછો વાત પણ એનો રખેવાળ છે કે કોઈને ખાવા દેતો નથી છોકરાએ કહ્યું કે નથી એનો પણ બનીને બેઠો એ જાંબુડો એની માલિકીનો નથી ત્યારે ભગવાન ચાલો આપણે એ જ જાંબુડે જઈએ એટલે સંતોએ કીર્તનમાં પણ લખ્યું ને હે ભગવાન જાંબુડા જમવા જાય એ વાલો જાંબુડે જાય જાંબુ જમવા રે એક દૈત્ય તો તેને દમવારે હે વાલો જાબુડે જાયે જાંબુ જમવા ભગવાન જાંબુડે ચડ્યા છો છોકરાને કહ્યું કે હું ઉપર ચડી દાળકા હલાવું જાંબુડા પડે એટલે તમારે વીણી લેવાના એટલે ભગવાન ડાળકું હલાવે અને ટપો ટપ ટપો ટપ વરસાદ વરસે એમ જાંબુડા પડતા હતા અને વગર પવને ઝાડની ડાળીઓ હલતી હતી કોટવાડને જોતા વાર લાગી આ છોકરા છપૈયાના હતા જાંબુ પર ચડીને ઘનશ્યામ ડાળીઓ હલાવતા હતા તેથી જાંબુ નીચે પડતા હતા ને છોકરા જોડીઓ ભરતા હતા એટલે જાંબુનું ઝાડ તો ખાલી થઈ ગયું હતું કાચા પાકા બધા હેઠા પડી ગયા અને આ જોઈને રખેવાને ભારે ક્રોધ ચડ્યો ધોકો લઈને દોડ્યો જાણે હમણાં બધાને મારી નાખશે પણ એ બાજુમાં આવે તે પહેલાં જ ઘનશ્યામ મહારાજે પોતાનો હાથ લાંબો આમ વધારીને કોટવાને એ ધક્કો માર્યો બસ એટલું પૂરતું હતું એને માટે કોટવાર પડી ગયો અને એનો એક હાથ ખભામાંથી તૂટી ગયો ફ્રેકચર ખાલી ભગવાન માર્યો એમાં પડ્યા જો આ લોભી હોય ને એને પછી આવી દશા થાય એ કોઈથી ન ગોઠે પછી ભગવાન એને લે નંદરાજાની કથા છે ને ભાગવતમાં આપણે ઘણી વાર સાંભળીશ એવો લોભી એવો લોભી આખા એ પૃથ્વીનું ધન કે એને એકઠું કર્યું અને ક્યાં જાય સમુદ્રમાં સમુદ્રના તળિયે વરાહ નારાયણની દાઢ એની પાસે હતી પ્રસાદીની મહાત્માજીએ આપેલી રાજી થઈ એ દાઢ એની પાસે હોય એટલે બધું ધન સમુદ્ર એને માર્ગ આપે ને સમુદ્રમાં જઈને મૂકી આવે તો ત્યાં આ બધું ધન મૂકી આવે અને એવો લોભી કે મારી પાસે જ ધન હોવું જોઈએ બીજા કોઈની પાસે નહીં નગરમાં એવા કર નાખ્યા ટેક્સ નાખ્યા પ્રજાને ખાલી કરી નાખી પછી વિચાર કર્યો આનંદ રાજાએ કે લાવો જોઈએ તો ખરા કોઈની પાસે હજુ રૂપિયા છે હોય તો કઢાવી લઈએ એટલે બજારમાં ચૌદ ઊંટ વેચાવા માટે મૂક્યા અને ચૌદ ઊંટમાં એની એક ઊંટની કિંમત રાખી એક પૈસો ઝાઝી નહીં એક પૈસો કિંમત રાખી સવારે મોકલેલા સાંજે તેર ઊંટ પાસા આવ્યા એક ઊંટ વેચાયું એટલે રાજાએ તપાસ કરાવી કે આ ઊંટ ખરીદ્યું કોણે પકડી લાવો એની પાસે પૈસા હશે ને વિચાર કરો એક પૈસાનું ઊંટ તો પૈસો હતો નહીં પણ જેને એક પૈસાનું ઊંટ ખરીદ્યું એને બોલાવ્યો નંદરાજાએ પૂછ્યું કે આ ઊંટ તે ખરીદ્યું તો કે હા મારે જરૂર હતી પણ ઊંટ ખરીદવા એક પૈસો લાવ્યો ક્યાંથી તો કે મારા બાપાનું મૃત્યુ થઈ ગયું હતું અને એના મુખમાં એક પૈસો મૂક્યો હતો એ મારા બાપાને જે દાટ્યા હતા ને એની કબરમાંથી કે મેં એક પૈસો કાઢીને ઊંટ ખરીદ્યું ત્યા નજાએ આખા નગરની બધી કબરો ખોદાવીને પૈસા કઢાવી લીધા ભગવાન વિચાર કરે હવે તો હદ કરી નાખ્યા ને હવે કાંઈ ઉપાય કરવો પડશે અને મોકલ્યા નારદજીને જાઓ કંઈક કરો અન નારદજી પહોંચી ગયા રાજાની રાણીની પાસે અને આ નંદરાજાના બીજા રાણી પેલી રાણીનું કંઈ કારણસર મૃત્યુ થઈ ગયેલું એટલે નંદરાજા તો રાણીની પાસે જઈને કે રાણી સાહેબ કેમ છો તો કે મજામાં શું છે કે આવો સરસ પ્રેમાળ પતિ મળ્યો છે આવું રાજ્ય છે મારે શું દુઃખ હોય ત્યારે નંદરાજા કે પણ તમને ખાતરી છે કે આ તમારા પતિ તમને જ પ્રેમ કરે છે તો કે હા મારા પતિ મને પ્રેમ કરે છે ખોટી વાત છે નારદજી કે તમને પ્રેમ કરતા પણ તમારા કરતા તમારા જે જૂના રાણી હતા ને રાજાના એ જૂના રાણીને હજુ બહુ પ્રેમ કરે છે મર્યા પછી પણ રાણી કે તમને શું ખબર કે તમે રાજાને કોઈ દી પૂજા કરતા જોયા છે તો કે હા રોજ જોઉં છું પૂજામાં એક ડબ્બી રાખે છે ડબ્બી જોઈ છે તો કે હા તે ડબ્બીમાં શું છે તો કે હાડકું દાઢ હતી ને રાણી કે એ હાડકું છે તો તમને ખબર છે હાડકું કોનું છે રાણી કે ના તો કે જૂની રાણીનું છે હે જૂની રાણીનું હાડકું છે વિચાર કરો એ કેટલો હજુ પ્રેમ છે હાડકાની એ પૂજા કરે છે રાણી મનમાં થઈ ગયું હા હવે શંકાનું કોઈ સમાધાન નહીં રાણીથી વાત તો વાંચી છે કે રોજ હાડકાની પૂજા તો કરે અને જૂની રાણી એમાં એટલો બધો પ્રેમ કે એના હાડકાની પૂજા કરે રાજા હતા નહીં અને પૂજાના રૂમમાં જઈ ડબ્બીમાંથી હાડકું કાઢી ભૂકો વારી નાખી દીધું સમુદ્રમાં જા જતું હવે જોવું કે કેવો આ પૂજા કરે છે જૂના હાડકાની જૂની રાણીના અને બીજા દિવસે રાજા તો પછી પેલી ડબ્બી લઈ અને સમુદ્રના કિનારે ગયો સંપત્તિ મૂકવા જેવું હતું પણ સમુદ્રએ તો માર્ગ દીધો નહીં કારણ કે ડબ્બી તો ખાલી હતી ડબ્બીમાં હાડકું હતું નહીં ડબ્બી ખોલીને જોઈ તો અંદર દાઢ નથી પ્રસાદીની ઘેર રાણીને પૂછ્યું કે આમાં દાઢ હતી એ ત્યારે રાણી કે હા એ ખબર છે તમારી જૂની રાણીનું હાડકું હતું તમને હજુ એમાં બહુ પ્રેમ છે એ તો મેં વાટીને ભૂકો કરીને નાખી દીધું દરિયામાં કે અને ત્યાં રાજાને પછી એકદમ ધ્રાસકો પડ્યો અને હાર્ટ એટેક આવી ગયો અને ત્યાં ત્યાં રાજાનું મૃત્યુ થઈ ગયું નિષ્કુળાનંદ સ્વામીને લખવું પડ્યું એ ના રહ્યું નાણું રાજા સર્વે સુપના વેવારજી એ જનુની જીવો રે ગોપી ચંદની પુત્રને પ્રેર્યો પ્રેરો વૈરાગજી ન રહ્યું નાણું રાજા નંદનું કેટલી સંપત્તિ અઢળક લોભ કરી કરીને ભેળું રહ્યું અને એમ ને એમ સમુદ્રમાં પડ્યું રહ્યું એ પોતે ઉપડી ગયો એમ લોભી માણસને કોઈ ન પહોંચે પણ ભગવાન પોચે જીવનમાં ભગવાને આપણને કંઈ દીધું હોય ને તો ક્યારે લોભ ન કરવો આ કરકસર જરૂર કરવી કરકસર જરૂર કરવી પણ લોભ ક્યારે ન કરવો લોભી માણસ ક્યારે પણ સુખી થતો નથી ગમે એટલી ધન સંપત્તિ હોવા છતાં એ ને દુઃખી એને રાત્રે નીંદ ન આવે કારણ કે એને ચિંતા એ જ થયા કરે નથી ચોર આવશે ને લૂંટી જશે તો લોભ છે ને ભગવાન અને રામચરણ કોટવાડ ને છે અને એક ધક્કો માર્યો ખભાથી હાથ એનો ભાંગી ગયો અને પછી એ ભાગેલો હાથ લઈ અને પોચો ધર્મદેવને ઘેર થોડી વાર પછી કોટવાડ આવ્યો ધર્મપિતા પાસે અને ફરિયાદ કરી કે તમારા ઘનશ્યામે મારા જાંબુ ખાધા જાંબુ ખાધા તો ખાધા પણ મારો હાથ ભાગી નાખ્યો પિતાજી કહે બાળકો છે જાંબુ ખાધા હશે એમાં શું પણ ચાલીસ વર્ષના તમે ક્યાં અને સાત વર્ષના મારા ઘનશ્યામ ક્યાં તું કદાચ એમ હોય કે આ છોકરાઓ જાંબુ ખાઈ ગયા તો હું માનું છોકરા છે કદાચ જાંબુ ખાઈ ગયા છે પણ તું એમ કેજો કે આ ઘનશ્યામે મારો હાથ ભાગી નાખ્યો એ વાત ન માનું ખોટી વાત છે ચાલીસ વર્ષનો તું ક્યાં અને સાત વર્ષનો મારો ઘનશ્યામ ક્યાં ત્યારે રામચરણ કોટવાડ કે આ તમારા ઘનશામે જ મારો હાથ બાગ્યો છે ત્યાં તો રામ પ્રતાપજી ઘરમાંથી આવ્યા આવીને કહે છે કે જો ખોટી વાત કરીશ તો આ બીજો હાથ છે ને એ હું ભાગી નાખીશ સાનો માનો ઘેર ચાલ્યો જા અન કોટવાડ શું બોલે કારણ કે જાણતો હતો કે રામ પ્રતાપભાઈ આગળ કશું બોલાય એવું નથી એ તો રામ પ્રતાપભાઈ બોલશે નહીં સીધું જ કરીને બતાવશે એ આ હાથ બીજો ભાગી નાખે એના કરતા અહીંથી ભાગો લોભનું ફળ જુઓ આજે મળી ગયું લોભ કરવા જાય ને એને પછી કશું સારું પ્રાપ્ત થતું નથી લોભી માણસ ક્યારેય સુખી ન થાય એટલે આવી રીતે લોભ કર્યો રામચરણે તો જાંબુ તો ગયા ગયા પણ હાથ ભાગ્યો વેદના થઈ આવી લીલા ઘનશ્યામ મહારાજે કરી લીલા વિવિધ રીતે વર્તાતી હોય છે દરેક બાબતમાં માણસનું ધાર્યું થતું એકવાર સપૈયામાં વરસાદ ન થયો લગભગ અડધો અષાઢ કોરો ગયો ચારે બાજુ બૂમો પડવા લાગી પણ માણસનું શું ગજું એની શક્તિ કેટલી મોટા મોટા એકઠા થયા વરસાદ એટલે મેઘરાજા એ વર્ષા નહીં આવું તો ઘણી વાર થતું શ્રીજી મહારાજ સત્સંગમાં આવ્યા તૈયે એક વખત મહારાજે એવી લીલા કરી કે વરસાદ વરસો નહીં પછી બધા કાઠી દરબારો ભગવાન પાસે ગયા એ પ્રભુ વરસાદ વરસાવો આ ઢોર ઢાંકર ભૂખે મરે ચારો નથી પીવાનું પાણી નથી સભામાં સોમલા ખાચર બેઠેલા શ્રીજી મહારાજ કે આ સોમલા ખાચર કે તો વરસાદ વરસાવીએ સોમલો બોલે તો વરસાદ વરસાવીએ બધા ગોદા ભરાવે હો અલા સોમલા બોલ તું કે મહારાજે કહ્યું છે હવે તો સોમલો કે તો વરસાદ વરસાવીએ અલા બોલ સોમલા બોલ પણ સોમલો બોલે નહીં સોમલા ખાચર બોલતા નથી આન બધા એને આમ કે બોલ મહારાજે તારી ઉપર નાખ્યું છે કે આ સોમલા ખાચર કે તો વરસાદ વરસાવીએ કાંઈક તો બોલ ઘણી વાર થઈ પણ સોમલા ખાચર ન બોલ્યા સભાનું શ્રીપતિમ કરીને શ્રીજી મહારાજ પહોંચી ગયા પોતાને ઉતારે આન પછી સભાએ જે સોમલા ખાચરને લીધા તારે માથે ભગવાને નાખ્યું હતું તું કાંઈ બોલ્યો નહીં સોમલા ખાચર કે આઈ સુધી આવ્યું હતું હું બોલું 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 પણ જીભમાં ના આવ્યું કે આ જીભ પણ ના આવ્યું કારણ ધાર્યું થાય ભગવાનની ઈચ્છા વિના કશું થતું નથી એટલે ભગવાને લીલા એવી કરી કે મેઘરાજાને મનાવવા છતાં કાંઈ વરસાદ વરસતો નથી મેઘ મનાવવા માટે કાંઈક ઉપાય કરો મેઘરાજાને કાંઈક ભેટ ધરો રાજા રીજે તો લીલા લેર કરાવી આપે પછી તો મેઘ ઉજાણી કરવાનું નક્કી થયું હો છપિયામાં મેઘ ઉજાણી એટલે મેઘરાજાને મનાવવા મિષ્ટાનનું નૈવેદ ધરવું એ નિમિત્તે હોમ હવન કરવા અને બધાએ સાથે બેસીને પ્રસાદ આરોગવો આ મેઘ ઉજાણી અત્યારે ઇન્ડિયામાં ઘણી વખત વરસાદ બહુ લાંબો ખેંચાય ને તો મેઘ ઉજાણીઓ થાય ગામડાઓમાં હું સિટીમાં જ કશું ન થાય પણ ગામડાઓમાં મેઘ ઉજાણી થાય કે હાથ પડે ગામનો મુખ્ય હોય ને એ આખા ગામમાં હાથ પડાવે કે કાલે મેઘ ઉજાણી છે એટલે દરેકના ઘરમાં લાડવા થાય લાપસી થાય કંઈક અવું નવું થાય ભગવાનને જમાડીને પછી બધા જમે આવી મેઘ ઉજાણી કરે પછી ઢુંડિયા બાપા કાઢે ખબર છે ને કોઈથી જોયા છે ઢુંડિયા બાપા ન જોયા લો આખા ગામમાં એક લાકડાનો પાટલો હોય અને તળાવમાંથી ચીકણી કાપની માટી લઈ આવે અને પછી આના ઢુંડિયા બાપા બનાવે અને પછી એક બાઈના માથે મૂકી અને બધી દસ બાર બાઈઓ ગાતી ગાતી આખા મોલ્લામાં ફરે અને ઘર આગળ જઈને ઊભી રહે એટલે એ વાટકી દાણા નાખે અને એની ઉપર પાણીનો લોઠો રેડે એ આખા ગામમાં ઢુંડિયા બાપજીને ફેરવે એ ફેરવે તો કે વરસાદ થાય આવી બધું પહેલાં બહુ હતું આવું અત્યારે તો કોઈએ આ બિચારાએ જોયું એ નહીં હોય કે આ ઢુંડિયા બાપા કોને કહેવાય કોઈ ગયડા બાપા સમજે છે કે આ ઢુંડિયા બાપા કદાચ એને ફેરવતા હશે ના જોયું હોય તો બિચારાને એવું જ લાગે ને આપણે વાત કરીએ કે લો ગામમાં ઢુંઢિયા બાપા ફેરવે એટલે પછી કોઈ અત્યારના છોકરાને ખબર ન હોય કે આ ઢુંઢિયા બાપા શું એટલે તો બિચારા એવું આમ છે કે ગામમાં એવા કોઈ ઢુંઢિયા બાપા હશે એને આખા ગામમાં ફેરવતા હશે કે એવા ઢુંઢિયા બાપે કંઈ વરસાદ ન થાય એટલે આવી બધી પ્રથાઓ મેઘુજાણી સફૈયામાં કરવાનું નક્કી કર્યું બધા સાથે બેસીને પ્રસાદ આરોગ્યને સાગરના કાંઠે આ બધો કાર્યક્રમ રખાયો સપૈયામાંથી ધર્મ ભક્તિ તથા ગામના બધા જ કુટુંબ ત્યાં આવી ગયા બાજુમાં સુરવાડ ગામ છે ત્યાંથી મથુરામલ મખનલાલ વગેરે ઘણા બધા માણસો આ મેઘ ઉજાણીમાં સામેલ થયા મીન સરોવરના કિનારાનું ચૂડા નામનું વન આપણે કદાચ સાંભળી હતી ને કે ચૂડાના વનમાં ભગવાનને લઈ ગયા હતા

તો વાતો શું કરવાની ભગવાનની વાતો કરવી કાંઈક ધર્મની આ નરેન્દ્ર મોદીએ આ કર્યું ને ફલાણાએ આ કર્યું ને પેલાએ આ કર્યું ને આપણે તો આવી જ વાતો કરીએ તો વરસાદ વરસતો હોય એ પાસો જતો રહે વરસાદ આવવા તૈયાર થયો હોય કે હાલો આવીએ અને આપણે તો જુઓ કશું એવું નીચે હોતો જ નથી આપણો નીચે હોય આપણે બાર કલાકની ધૂન રાખી હોય કોઈ ગામડામાં કે વરસાદ વરસે તો હાલો બાર કલાકની ધૂન રાખો તો આખું ગામ ભેડું થાય ધૂનમાં પણ કોઈ હાથે છત્રી લઈને ના જાય કો છત્રી લઈ જાય કોઈ ખબર છે કાંઈ આવવાનો નથી હે કારણ કે આપણી ધૂનમાં જ કાંઈ પડ્યું નથી નહીં તો જો એટલો વિશ્વાસ હોય કે આપણે બાર કલાક ધૂન કરીશું તો પલળીના જે ઘેર આવતા આવતા છત્રી લઈ લો આવું કોઈને થાય અને આમ તો ખાલી ખાલી એ કાળું વાદળું થયું હોય છત્રી લઈને ફરે પણ પેલું ધૂન કરવા બેસે તો છત્રી ન લે કારણ કે જાણે છે કે આપણી ધૂનમાં કશો ભલી હોય નહીં અને આ વરસાદ વરસે નહીં એટલે છત્રી લઈને કોઈ ન જાય અને આપણી વાતોમાં એવું હોય કે બે જણા બિચારા ધૂન બોલે અને પચીસ જણા વાતો કરે પછી લાડવાનો ટાઈમ થાય એટલે પચીસ જણા પહેલાં હોય ને ધૂનવાળા છેલ્લા હોય બે હજાર બાર કલાક ઘડું ખેંચવું હોય ને બિચારાને છેલ્લો મોકો મળે અને ક્યારેક તો એવી સ્થિતિ થઈ જાય તો એને તો ભાગમાં લાડવોય ના આવે ખાલી દાળ ભાત ને શાક આટલું બિચારાને ખાવા મળે હવે આ મેઘું જાણી આવી કરે પછી એને વરસાદ આવે અને આખું ભારત પાકિસ્તાનનું યુદ્ધ તો ત્યાં જ થઈ જાય એવી વાતો કરી નાખે આને કે કરી જ નાખવું જોઈએ એક વખત અણુબામ ફોડી નાખવો જોઈએ અલા ભાઈ અણુબામ ફોડવો કે હુતળી બામ થોડો છે તમે કોણ પેલો ફોડી નાખે તોય પણ ઘેર બોમ્બ ફૂટે એનું ઠેકાણું ન પડે અને ત્યાં ભાગોળે બેઠા બેઠા આખા અણુ બોમ્બ ફોડવાની વાતો કરે પણ જો આવો કઈ ઉજાણી હોય કઈ હોય ને ત્યારે ધર્મની વાત કરવી ભગવાન સંબંધી વાત કરવી આજ મીન સરોવરે ઉજાણ્યું છે ધર્મપિતા વડીલોની સાથે બેઠા બેઠા મહાભારતના ઉપદેશની વાતો કરે બપોર થતાં થતાંમાં તો એક બાજુ વિધિ પૂરી થઈ બીજી બાજુ રસોઈ તૈયાર થઈ ગઈ વિધિ પૂરી થઈ અને પંક્તિઓ પડી આગ્રહપૂર્વક પ્રસાદ આરોગી મુખમાં પાન ચાવતા ચાવતા સૌ બેઠા હતા અને એ વખતે સુરવાલ ગામમાં આગ લાગી સુરવાળ ગામમાં આગ લાગી મોટા ભડકા દેખાવા માંડ્યા અને સુરવાળના વતની હાય હાય કરવા માંડ્યો ઓહો આગ લાગી હવે અમારો ગામ નહીં બચે હે ભગવાન રક્ષા કરજો ત્યારે ધર્મપિતા કહે ચિંતા ના કરશો ભગવાન રક્ષા કરશે જો ધર્મદેવ બોલ્યા ચિંતા ન કરો ભગવાન રક્ષા કરશે પિતાની ઈચ્છા જાણીને ઘનશ્યામ મહારાજે આકાશ સામે જોયું પછી તો શું કહેવું માર વરસાદ વરસવા લાગ્યો અગ્નિ શાંત થઈ ગયો એટલું જ નહીં આકાશમાંથી ચંદન અને પુષ્પની વૃષ્ટિ થવા માંડી ભગવાન આકાશ સામે જુએ તો વરસાદ ચાલુ થાય અને આકાશ સામે જુએ ને તો વરસાદ બંધ પણ થઈ જાય આ મહારાજની લીલા સચ્ચિદાનંદ સ્વામીએ વરસાદ વરસાવ્યો ગઢપુરની અંદર એ ચોમાસામાં વરસાદ વરસે નહીં બધા કાઠી દરબારો ભગવાન પાસે ગયા કે પ્રભુ વરસાદ વરસાવો ત્યારે ભગવાન કે અમારા હાથમાં થોડું છે વરસાદ વરસાવો એ તો ઇન્દ્રની ઈચ્છા હોય તો વરસાવે અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ અને તેત્રીસ કરોડ દેવતાઓ એની આજ્ઞામાં હોય એ પુરુષોત્તમ નારાયણ કે એ તો ઇન્દ્રના હાથની વાત છે એને વરસાદ વરસાવો હોય તો વરસાવે અમારું કામ નહીં આજી કરી ભક્તો એ કાઠી દરબારોએ પણ ભગવાન તો એકના બે થયા નહીં કે વરસાદ વરસાવવાનું કામ અમારું નથી એ તો ઇન્દ્રનું કામ છે સાંજ પડે વંડામાં સચ્ચિદાનંદ સ્વામી બેઠા હતા ઐશ્વર્ય મૂર્તિ પ્રેમની મૂર્તિ સચ્ચિદાનંદ સ્વામી ત્યાં પહોંચી ગયું આખું ટોળું જો આ ભગવાનના ભક્તમાં કેટલો વિશ્વાસ રખાય ને કેટલો ન રખાય એવું ઉદાહરણ મળી જશે અહીંયા સચ્ચિદાનંદ સ્વામીને કહે કે વરસાદ વરસતો નથી ઢોર ઢાકર ભૂકે મરે છે પીવાનું પાણી નથી ખૂબ આજીજી કરી સચ્ચિદાનંદ સ્વામીને તો આમ દયા આવી ગઈ હો ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કે તમે કહો છો એ બધી વાત સાચી પણ મહારાજને જઈને વાત કરો વરસાદ વરસાવે ત્યારે કાઠી દરબારો કે અમે તો બહુ વિનંતી કરી પણ મહારાજ કહે તો ઇન્દ્રના હાથની વાત છે અમારા હાથની વાત નથી સચ્ચિદાનંદ સ્વામી કે તો એક કામ કરો ગોપાળાનંદ સ્વામી પાસે જાઓ ગોપાળાનંદ સ્વામી અક્ષર મૂર્તિ એ વરસાદ વરસાવશો

હા હરિભક્તો તો ત્યાં રડવા લાગ્યા હો કે સ્વામી આ ગાય ભેંસો બધા ઢોર બધા ભૂખે છે પીવાનું પાણી નથી કઈ પાક પાક્યો નથી અનાજ નથી તો સચિદાનંદ સ્વામીને દયા આવી ગઈ સચ્ચિદાનંદ સ્વામી કેવું વરસાદ વરસાવડાવું પણ પછી મહારાજ મને વઢે તો શ્રીજી મહારાજ મને વડશે તો બધાએ કાહું ચડાવી હો મહારાજ વચ્ચિદાનંદ સ્વામી પૂછે પાકું તમે કહેશો ને હા અમે કહેશું તો વરસાવીએ અન્ન સમાધિ કરીને સચ્ચિદાનંદ સ્વામી પહોંચી ગયા ઇન્દ્રલોકમાં અને ઇન્દ્ર સિંહાસન પર બેઠો હતો અને ત્યાં જઈને સ્વામી ઇન્દ્રને હે લાત મારી પડ્યો હેઠો તને કે શરમ નથી આવતી આઈ બેઠા બેઠા નાચ ગાન કરે છે અને ત્યાં નીચે મૃત્યુલોકમાં કે ઢોળ ઢાંકર ભૂખે મરે છે જનાવર ભૂખે મરે છે વરસાદ વરસાવતો નથી અને ઇન્દ્ર તો પગમાં પડ્યો હો બાપ માફ કરજો ક્ષમા કરો ભૂલ થઈ ગઈ અને પોતાના બારે મેઘને આજ્ઞા કરી અને બારે મેઘ ખાંગા થયા હો ને વરસાદ વરસવા લાગ્યો અન મહારાજ તો ખરા બપોરે એ અક્ષર ઓળીમાં પોઢ્યા હતા અને નળિયા ખખડવા લાગ્યા વરસાદ પડે ને એટલે નળિયા ખખડ્યા શ્રીજી મહારાજ એકદમ ઝપકીને જાગી ગયા હો જરાક અવાજ થાય ને મહારાજની નીંદર એવી હતી જરાક કોઈ લગાર અડી જાય ફડકી જાગે રે સુંદર શ્યા ભગવાન એવા હતા ફડકીને જાગ્યા એકદમ બેઠા થયા આ શેનો અવાજ આવે છે ભગુજી મહારાજ બાજુમાં હતા ભગુજી કે એ તો વરસાદ વરસે છે એ કાંઈ તમે ન વરસાવો એટલે વરસાદ ન વરસે ભગુજી મેણું મારે મહારાજને પાછા ભગુજી કે તમે વરસાદ ન વરસાવો એટલે શું કહું વરસાદ ન વરસે અને શ્રીજી મહારાજ બહાર આવ્યા અને જરાક આકાશ સામે આમ કરડી નજર કરી વરસાદ વરસતો બંધ થઈ ગયો અને શ્રીજી મહારાજ લીમતરું નીચે આવ્યા કરો સભા બોલાવો હરિભક્તોને બોલાવો સંતોને અન સંતો હરિભક્તોને બોલાવે અને ત્યાં સભા થઈ દાદા ખાચર ક્યાં દાદા ખાચર આવ્યા હય મહારાજ બોલો ત્યારે પછી શ્રીજી મહારાજ સંતોની સભામાં દ્રષ્ટિ કરી સચ્ચિદાનંદ સ્વામી ક્યાં તો કે વંડામાં બેઠા હશે બોલાવો એમને અન સચ્ચિદાનંદ સ્વામી આવ્યા મહારાજને પગે લાગે જય સ્વામિનારાયણ તો શ્રીજી મહારાજે માથું ફેરવી લીધું હું જય સ્વામિનારાયણ ન કહ્યા માથું ફેરવી લીધું દાદા ખાચર ને કે દાદા એક બે તલવાર ન રે એમ બ્રહ્માંડ બ્રહ્માંડમાં બે ભગવાન નરે બોલ તારે અમને રાખવા છે સચિદાનંદ ને અને દીકરા કોઈ પેલા કાહો ચડાવતા હતા ને અમે કહીશું એ કે બોલ્યા નહીં હા હું આ વિશ્વાસ કરવો કહો એકે બોલ્યા નહીં કે તમે શેના સચ્ચિદાનંદ સ્વામીને વઢો કે અમારા કેવાથી સ્વામી વરસાદ વરસાવ ચૂપ ચાપ બસ આમ અદબવાળીનું બા મહારાજ બોલે દાદા નક્કી કર એક મ્યાનમાં બે તલવાર નહીં એક બ્રહ્માંડમાં બે ભગવાન નહીં બોલ અમને રાખવા છે હવે દાદાને તો ધર્મ સંકટ કરવું શું ના ભગવાનને કહી શકે કે તમે જાઓ ના સચ્ચિદાનંદ સ્વામીને કહી શકે કે તમે જાઓ દાદા મૂંઝવણમાં છો એક મારે કરવું શું ત્યાં તો સચ્ચિદાનંદ સ્વામી જાણી ગયા દાદા ખાચરને મનને કે દાદો મૂંઝવણમાં છે કંઈ નહીં શકે મને કે કંઈ નહીં શકે મહારાજને એટલે પછી ધીરે રહીને દાદા ખાચરને સચ્ચિદાનંદ સ્વામી કે દાદા ચિંતા ન કરો હું જ અહીંથી ચાલ્યો જાઉં છું અને ધોમ ધક્તો તડકો અને સચ્ચિદાનંદ સ્વામી ખરા બપોરે ચાલતા 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 ઘેલાને કાંઠે ગયા ગેલાને કાંઠે જઈને એ ધોમધકતા તડકામાં એક પથ્થરની શિલા હતી અને એ પથ્થરની શિલા તપેલી અને એ તપેલી પથ્થરની શિલા ઉપર જઈને સચ્ચિદાનંદ સ્વામી બેઠા બેઠા સ્વામિનારાયણ 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 ભજન કરે ઉપરથી તડકો નીચે પથ્થર ગરમ તપેલો અને સ્વામી એવા તપેલા પથ્થર ઉપર ગરમીમાં બેઠા બેઠા સ્વામિનારાયણ 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 કરે આ બાજુ સભા વિખરાઈ ગયો હો શ્રીજી મહારાજ અક્ષર ઓળીમાં ગયા પોઢ્યા પોઢ્યા પણ મહારાજને નિંદ આવતી નથી એકદમ ફડકીને જાગ્યા અને જુએ તો શ્રીજી મહારાજ આખા પરસેવે રેબ જેબ છે ભાગુજી મહારાજ પવન ઢોળે પણ પવન લાગતો નથી મહારાજનું ઘડું સુકાયું છે શ્રીજી મહારાજનું ઘડું સુકાયું છે એટલે પાણી પાયું પણ પાણી ગળેથી હેઠું ઉતરતું નથી જે મહારાજના ઘરેથી હેઠું પાણી ઉતરતું નથી જીવુબા લાડુબાને સમાચાર મળ્યા ગોપાણંદ સ્વામીને મુક્તાન સ્વામીને સમાચાર મળ્યા એકદમ મહારાજને શું થઈ ગયું જીવુબા લાડુબાએ વરિયાળીનું પાણી મોકલ્યું લોટો ભરીને ઠંડુ પાણી ગળ્યું મહારાજને રાહત થાય શ્રીજી મહારાજ એક ઘૂંટળો ભર્યો પણ પાણી ઉતરે નહીં પછી મહારાજ કહે કે આ પ્રસાદીનું પાણી લઈ જાઓ ઘેલાને કાંઠે સચ્ચિદાનંદ સ્વામીને પાવ અને કહો કે મહારાજ તમને બોલાવે છે સચ્ચિદાનંદના ઘરેથી પાણી ઉતરશે તો મારા ઘરેથી પાણી ઉતરશે અને ભગુજી દોડતા દોડતા ગેલાને કાંઠે ગયા સચ્ચિદાનંદ સ્વામીને કહે કે લોહ આ મહારાજે પ્રસાદીનું પાણી મૂક્યું છે પીઓ અને અત્યારે ને અત્યારે મહારાજની પાસે આવો અને સચ્ચિદાનંદ સ્વામી પાણી પીધું ત્યારે મહારાજને રાહત થઈ અને આવીને પગે લાગ્યા અને સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ મને તો બસ આ ભક્તો ઉપર દયા આવી ગઈ ત્યારે શ્રીજી મહારાજ કહે કે સ્વામી અમને તમારા વિના ચાલે એમ નથી આ તો મહારાજની લીલા હતી પણ શ્રીજી મહારાજ આમ આકાશ સામે દ્રષ્ટિ કરે તો વરસાદ વરસે અને દ્રષ્ટિ કરડી કરે તો વરસતો વરસાદ પણ બંધ થઈ જાય આવું એકાત્મપણું સંતને ભગવાનનું બપોર થતા જ આમ ધોધમાર વરસાદ વરસવા લાગ્યો અગ્નિ શાંત થઈ ગયો એટલું જ નહીં પણ આકાશમાંથી ચંદન અને પુષ્પની વૃષ્ટિ થવા માંડી કેટલાય બોલવા લાગ્યા કે જુઓ આ મેઘ ઉજાણીનો પ્રતાપ જુઓ મેઘરાજા રાજી થઈ ગયા અને ખૂબ ખૂબ વર્ષા સુરવાલના મખનલાલ કહેવા લાગ્યા કે ધર્મપિતા આ તો મેઘ ઉજાણીથી કશું થયું નથી પણ આ તો તમારી કૃપાએ ઘામ બચ્યું ત્યારે ધર્મપિતા કહે કે જેની કૃપાથી સૌ સારાવાના થયા તે આપણી સાથે છે પણ આપણે ઓળખીએ ત્યારે ને આ જીવનું બસ આવું જ છે જેનાથી સારાવાના થાય એ હંમેશા હરપળ આપણી સાથે હોય પણ આપણે એને ઓળખતા નથી કે આ કોને થયું બસ જીવ એમ જાણે કે મેં કર્યું મેં કર્યું પણ કરતળ દૂજો કોઈ આજીવ એમ કે મેં કર્યું મેં કર્યું પણ કરતા કોઈ કરનાર તો ભગવાન છે બસ આ જીવને તો એટલું આવડે સારું કર્યું તો મેં કર્યું ખરાબ થયું તો ભગવાને કર્યું ખોટું થયું તો ભગવાને કર્યું વાસ્તવમાં ભગવાન કશું કરતા ભગવાન તો જીવ માટે સારું સારું ને સારું જ કરે ક્યારે કંઈ ખરાબ કરતા નથી શા માટે ભગવાને સર્જન કર્યું છે જે જીવનું તો એ જીવને ભગવાન શા માટે દુઃખી કરે કોઈ બાપ હોય એ બાપને દીકરો હોય તો એ દીકરો દુઃખી થાય તો કોઈ બાપ એમ વિચાર કરે કે મારો દીકરો દુઃખી થાય કોઈ બાપ એમ ન વિચારે કે કોઈ બાપ એવો પ્રયત્ન કરે કે મારો દીકરો દુઃખી થાય મારા દીકરાને તકલીફ પડે એવું કાંઈક કરું ના ગમે એવો સંબંધ હોય કદાચ દીકરો બાપાને રાખે ન કદાચ દીકરો બાપાને બોલાવે નહીં કદાચ દીકરો બાપાને ખાવા ન આપે છતાંય પણ બાપ ક્યારે એમ વિચારતો નથી કે મારો દીકરો થાય એ બાપ ક્યારે વિચારતો નથી મારો દીકરો થાય રીતે બાપ ભગવાન છે અને આપણે બધા એ ભગવાનના સંતાન છે તો ભગવાન શા માટે કોઈ જીવને દુઃખી કરે ભગવાન કોઈને દુઃખી કરતા નથી પણ જીવ કર્મ એવા કરે છે કે ભગવાન એને ના સુટકે એ જીવને દુઃખી થવું પડે છતાંય પણ ભગવાન તો એવા દયાળુ છે કે એના કર્મની રેખ પર પણ મેખ મારે જો ભગવાનને ઓળખી લે તો ભગવાનને ભજી લે તો ભગવાન ને જાણી લે તો અને જાણે કે જે સ્થિતિમાં ભગવાન રાખશે એ સ્થિતિમાં મારે રહેવું છે નરસિંહ મહેતા કેવ જગદીશ ને તે તણો ખર ખરો ફોક કરવો જે સમય જે ગમે દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો ભગવાનને જેમ ગમે તેમ આપણને રાખે દુઃખમાં રાખે તોય સુખમાં રાખે તોય બસ એ રાજી થાય આપણને સોટી મારીને પણ એ જો રાજી થતા હોય તો એ સોટી સહન કરવા માટે આપણે તૈયાર છે બસ આ ભાવ જેનો હોય ભગવાન એને પંપાળીને રાખે ભગવાન એના થઈને રહે ભગવાનની મરજી હોય એમ ભગવાન જેમ કે એમ દાદા ખાચરની જેમ ભગવાન બોલ્યા એટલે હોય બસ એમાં બીજો કોઈ શંકા નથી ભગવાન કે એમ આપણે કરવું અને શ્રીજી મહારાજને શું જાણે કોણ દાદાને રમૂજ કરવાનું સૂજ્યું કોઈ તરબૂચ મોટું આપીને ગયેલું અને ચરણમાં મૂક્યું મહારાજથી બોલાઈ ગયું કે લો દાદા આ તરબૂચને પેલા ઘડામાં મૂકતા આવો આખું ને આખું દાદા ખાજરે તો તડબું લઈ લીધું ઘડો ને લઈને એ દરબારગઢના દરવાજે બેઠા જ આ બાજુ તો સભા પૂરી થઈ ગઈ બધા જમી લીધું પણ દાદો તડબુજ અને ઘડો લઈને બેઠા ગળીકતાએ તડબું ચૂંચું કરીને આમ મૂકવાની કોશિશ કરે ઘડામાં જાશે કેમનું ત્યાં ત્યાં બેઠા છે જમવા ગયા નથી ઓ સંતો આવ્યા દાદા જમ્યા કે નહીં જમાય કેમ મારાથી ભગવાને મને કામ સોંપ્યું છે મારાથી હજુ પૂરું થયું નથી અરે શું કામ સોંપ્યું છે અરે ખબર નથી સભામાં મહારાજે કહ્યું હતું કે આ તળબૂચને ઘડામાં મૂકી લાવો સંતો હસતા હસતા કે દાદા એ તો રમૂજ કરતા હતા તડબૂચ થોડું ઘડામાં જાય દાદા કાચર કે અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બોલ્યા કે દાદા આ તળબૂચને ઘડામાં મૂકી લાવો એક એક જાય તો જાય જ મને આવડતું નથી બસ કેવી રીતે જાય બાકી જાય ખરું આ ગળામાં તળવું જ જાય ખરું બાકી મને આવડતું નથી બસ હું એ જ કોશિશ કરું છું કે કેવી રીતે જાય ક્યાંથી જશે પણ એ ભગવાન બોલ્યો છે કે આ ગળામાં તળવું જાય તો જાય દાદા જમી લો ના જ્યાં સુધી તડબૂચ ન જાય ગળામાં ત્યાં સુધી હું જમું નહીં સંતો ગયા મહારાજ પાસે શ્રીજી મહારાજ અક્ષર બેઠા હતા સંતો કે આ દાદાને શું કામ સોંપ્યું છે મહારાજ કે મેં તો કઈ કામ સોંપ્યું નથી તો કે એ તડબૂચને ઘડો લઈને બેઠા છે હજુ એ કે આ તડબૂચ આ ગળામાં જાય તડબૂચ ગળામાં જાય જતું હશે કે ત્યારે શ્રીજી મહારાજ કે અમે તો રમૂજ કરતા હતા ખાલી રમૂજમાં બોલી નાખ્યું હતું સંતો કે પણ તમારે રમૂજ કરતા પહેલાં વિચારવું તો જોઈએ ને જાઓ તમે જ્યાં સુધી નહીં કહો ત્યાં સુધી ઊભા નહીં થાય અને શ્રીજી મહારાજ પછી ત્યાં દાદા ખાચર પાસે ગયા અને કે દાદા શું કરો છો મહારાજ આપે કહ્યું હતું ને આ તળવું જ ઘડામાં તો કે કોશિશ કરું છું શ્રીજી મહારાજ કે દાદા આ ગળામાં ન જાય આ જ ગળામાં ન જાય તો આ મૂક્યું એક બાજુ ન જાય તો આ મૂક્યું એક બાજુ કે જાઓ દાદા જમ્યાઓ અન દાદા કાચર પછી જમવા ગયા શ્રીજી મહારાજની જીભ વડે એમ દાદા કાચરના હાથ પગને હૈયું વળતા અને એને કારણે તો શ્રીજી મહારાજ હર હંમેશ દાદા ખાચરના વખાણ કરે દાદા ખાચરના વખાણ કરે ને એટલે દાદા ખાચરના કાકા જીવા ખાચરને ગમે નહીં એના સગા કાકા એને ગમે નહીં એ ભગવાનના ભક્ત હતા એને ગમે નહીં એટલે એક વખત તો જીવા ખાચરે શ્રીજી મહારાજને કહી દીધું કે મહારાજ સેવા તો અમે તમારી કરીએ છીએ તો કોઈ દી અમારા વખાણ કરતા નથી અને આ દાદા ખાચરના જ વખાણ કરો છો ત્યારે શ્રીજી મહારાજ કે કાંઈ વાંધો નહીં કાલ સવારે આપણે ગામમાં ફરવા માટે જશું તમે અમારી સાથે ચાલજો તમારા કોઈ દી વખાણ કરશું ચિંતા ન કરો ચોમાસાના દિવસો હતા અને શ્રીજી મહારાજને જીવા ખાચર ને દાદા ખાચર ત્રણેય જણા ગામમાં ફરવા માટે નીકળ્યા અને ગામમાં કોઈ યાત્રિકો આવેલા અને યાત્રિકોને ઉતરવા માટે ધર્મશાળા નહીં અને યાત્રિકો ચૂલા પેટાવતા હતા પણ લાકડા ચોમાસાના કારણે ભીના હતા તો ચૂલો સળગે નહીં ફૂંકી ફૂંકીને બિચારા થાકી ગયા પણ ચૂલો ન સળગ્યો શ્રીજી મહારાજે જીવા ખાચરને કહ્યું કે જીવાખાચર જુઓ બિચારા યાત્રિકો કેટલા પરેશાન થાય છે તો ગામમાં જો કંઈ ધર્મશાળા હોય તો સારું એક ધર્મશાળા કરાવી જોઈએ ત્યારે જીવા ખાચર કે મહારાજ તો રોજ કેટલાય આવે કેટલાય જાય એ બધા થોડી કરાવાય એમ આપણે બધાનું ધ્યાન રાખવું પછી મહારાજ કે દાદા એકાદી ધર્મશાળા હોય તો ઘણું સારું હો હવે ચોમાસાના દિવસોમાં બાંધકામ તો ક્યાં કરવું પણ પછી શ્રીજી મહારાજ દાદા ખાચર જીવા ખાચર જ્યારે દરબાર ગઢમાં પધાર્યા પછી મહારાજ તો અક્ષર હોઢીમાં ગયા પણ દાદા ખાચર વડી પાછા ગામમાં આવ્યા પેલા યાત્રિકોને કહે કે ચાલો અમારી સાથે અને યાત્રિકોને લઈ આવ્યા દાદા ખાચર પોતે સાધુની જાયગામાં ચાલ્યા ગયા અને એમના પરિવારના ભાઈઓને કહી દીધું કે તમે શાખયોગી બહેનો પાસે જતા રહો અને પોતાને રહેવાના ઓરડા પેલા યાત્રિકોને આપી દીધા તમે આમાં શું કહેતી રહો અને ચોમાસું પૂરું થાય પછી કે અમે ઓરડા નવા કરાવશું અન ચોમાસું પૂરું થયું અને દાદા કાચરે ઓરડાનું કામ ચાલુ કર્યું અને ઓરડા થયા શ્રીજી મહારાજ જોવા માટે ગયા કે દાદા આ તો બહુ ઊંચા થઈ ગયા થોડા નીચા કરાવો તો ઓરડા પાળાવી નાખ્યા વળી પાછા નીચા કરાવ્યા મહારાજ જોવા આવ્યા દાદા આ તો બહુ નીચા થઈ ગયા વળી પડાવી નાખ્યા પણ જરાય દાદા કાચરે મનમાં એમ વિચાર કર્યો નથી કે આ કેટલો ખર્ચો થઈ જશે અને આ ના ઊંચા થઈ ગયા તો શું વાંધો છે નીચા થઈ ગયા તો શું વાંધો છે આમ જરાય શંકા નથી કરી ત્રીજી વખત ઓરડા કરાવ્યા અને ત્યારે મહારાજ કે બસ હવે બરાબર માપના થયા આવું જ્યારે થાય ને ત્યારે ભગવાન એ જીવની સાથે હોય એને પછી ભગવાનને બોલાવા નથી પડતા ભગવાન એની સાથે એ બોલે એમ ભગવાન કરે એ બોલે એમ ભગવાન કરે આવી સ્થિતિ હોય તો થાય એટલે આપણી સાથે હર હંમેશ ભગવાન હોય છે પણ આપણે ભગવાનને ઓળખી શકતા નથી આપણને તો એમ છે કે હું જ કરું છું બાકી આ દુનિયામાં કરતલ બીજું કોઈ નથી પણ વાસ્તવમાં એમ રે અને ધાર્યું ધણીનું થાય ધાર્યું ધણીનું થાય ભગવાનની ઈચ્છાઓ એમ થાય એટલે કૃપા કરી અને વરસાદ વરસાવ્યો ત્યારે ધર્મ પિતા લાગ્યા કે કૃપા કરનાર તો તો આ સૌ સારાવાના કરનાર આપણી સાથે પણ આપણે એને ઓળખીએ ત્યારે ને ત્યાં તો સુરવાલ ગામ તરફથી ઘનશ્યામ મહારાજ આ બાજુ આવતા દેખાયા પ્રભુ બીજે સ્વરૂપે આગ ઓલવવા માટે પધાર્યા હતા મેઘરાજાએ પૂજા કરીને પુષ્પના હાર પહેરાવ્યા હતા પ્રભુના બે સ્વરૂપે દર્શન કરીને સૌને અતિ આનંદ થયો અને સૌ કહેવા લાગ્યા કે જિંદગીમાં આવી મેઘ ઉજાણી તો આજે જ જોઈ ખરેખર આ બધું શ્રી ઘનશ્યામ મહારાજના પ્રતાપે છે આખા એ સપૈયા ગામમાં એક વખતે સૌ વાતો કહેતા હતા કે હમણાં હમણાંથી ઘનશ્યામ મહારાજ અને વેણીરામની મિત્રતા બહુ જ વધી ગયું છે ઘનશ્યામ મહારાજના પાક્કા કોઈ સખા હોય ને તો એ વેણીરામ હતા વેણી માધવ અને પ્રયાગ આ ત્રણ એમના ખાસ મિત્ર એમાં વેણીરામ સાથે મિત્રતા વધી ગઈ છે જ્યારે એ જુઓ ત્યારે એ બે જણા સાથેની સાથે દેખાય નારાયણ સરોવરનો કિનારો હોય કે આંબા વાડિયું હોય કે ઘનશ્યામ મહારાજનું ઘર હોય કે વેણીરામનું ઘર હોય જ્યાં એક દેખાય ત્યાં બીજો હોય હોય ને હોય આ લાંબી મિત્રતાના પરિણામે ઘનશ્યામ તથા વેણીરામના ઘરમાં ચોરીઓ થવા લાગી બીજી કોઈ વસ્તુ ના ચોરાય પણ ખાદ્ય વસ્તુ ઉપડી જાય ખાવાની જ વસ્તુ ચોરાય તેમાં દહી દૂધ તો ઘૂમ થઈ જ જાય આ બે ની તો ચોરી થઈ જ જાય વેણીરામની માતા લક્ષ્મીબાઈને થયું કે મારો વેણી તો સારો છોકરો છે પણ ઘનશામય આવીને ચોરીને ખાઈ જતો હશે તો પેલી બાજુ સુવાસીની બાઈને એમ થયું સુવાસીની ભાભીને એમ થયું અને માતાજીને કહ્યું કે આપણા ઘનશ્યામ તો કેવા ગુણિયલ છે એમનું આ કામ હોય જ નહીં પણ પેલો વેણિયો એનો વિશ્વાસ નહીં કે આપણે ઘેર આવે છે એટલે ચોરી સુપીથી ખાઈ જાય આમ બંને કુટુંબમાં એકબીજાના બાળક ઉપર વેમ અને આરોપ હતો પણ હકીકત તો કાંઈક જુદી જ હતી ઘનશ્યામ અને વેણીરામ બંને જણાને દહી દૂધ ભાવતા હતા અને બંને જણા સંપીન સાથે રહી અને બંને ઘરમાં જ્યાં લાગ મળે ત્યાં બંને જણા ચોરી ખાઈને

કે માતા પિતાએ ક્યારે પોતાના સંતાનના વખાણ કરવા ના પાડે સનાતન શાસ્ત્ર કોઈથી વખાણ કરવા નહીં તો ફૂલાઈ જાય અને પછી ખબર છે ને આપણે ગુજરાતીમાં કહેવત છે કે વખાણેલી ખીચડી એવું થાય એટલે ક્યારે વખાણ ન કરવા કાલિદાસ કવિને એવું હતું કવિત્વ પ્રાપ્ત થયું ને કાલિદાસને તો આખું ગામ વખાણ કરે પણ એના માતા પિતા કોઈ દિવ વખાણ કરતા નથી પછી કાલિદાસને એમ થયું કે આખું ગામ મારા વખાણ કરે કેવી કાવ્ય રચના કરે છે પણ મારા મા બાપ કોઈ દિવસ મારા વખાણ કરતા નથી કાલિદાસને ખોટું લાગ્યું એક દિવસ વિચાર કર્યો કાલિદાસે કે મારા માતા પિતાને સૂતા હોય ને ત્યારે પથ્થર મારીને મારી નાખું આખું ગામ મારા વખાણ કર્યું છે પણ મારા માતા પિતા મારા વખાણ કરતા નથી કે છોકરાઓને આવું થાય આપણા મા બાપને આપણી કદર જ નથી પણ હકીકત એ ઉલટું જ હોય પછી રાત્રિના સમયે ઓરડામાં માતા પિતા સૂતા હતા કાલિદાસ મોટો પથ્થર લઈ સાપરા ઉપર ચડ્યા અને નળિયા ખસેડી અને પથ્થર ફેંકવા જાય ત્યાં માતા પિતા સુતા વાતો કરતા હતા એમાં પિતાજી કહેવા લાગ્યા કે હે આપણો કાલિદાસ કેવો હોશિયાર કેવી કાવ્ય રચના કરે છે આખું ગામ એના વખાણ કરે છે કાલિદાસ આ સાંભળે છે ત્યારે કાલિદાસના માતાએ એના પિતાને કહ્યું કાલિદાસના પિતાને કહ્યું કે આખા ગામ આપણા દીકરાના વખાણ કરે છે તો કોઈ દિવસ તમે કાલિદાસના વખાણ એના મોઢે કેમ ન કર્યા ત્યારે કાલિદાસના પિતાશ્રી કેવા લાગ્યા કે જો હું કાલિદાસના વખાણ કરું તો કાલિદાસને એમ થઈ જાય કે ઓહો હું તો બહુ હોશિયાર થઈ ગયો પણ હું એટલા માટે વખાણ નથી કરતો કે આજ આપણું ગામ કાલિદાસના વખાણ કરે મારા મનમાં ઈચ્છા એવી છે કે આખું રાજ્ય કાલિદાસના વખાણ કરે માટે હું કાલિદાસના વખાણ કરતો નથી અને કાલિદાસને પછી આંખમાંથી અશ્રુ પડવા લાગ્યા કે મારા માતા પિતા મારા માટે કેવું વિચારે છે પણ હું એને મારવા માટે તૈયાર થયો અને પછી તો નીચે ઉતરી કાલિદાસ પોતાના માતા પિતાના ચરણમાં પડ્યા મને માફ કરો મને ક્ષમા આપો ત્યારે માતા પિતા કે પણ દીકરા તારે કર્યું શું માફી માગે જો ત્યારે કહ્યું કે હું તો તમને મારવા તૈયાર થયો હતો ત્યારે પિતાશ્રી કે બેટા અમને તો બહુ જ ગર્વ છે કે તારા જેવો દીકરો અમને છે પણ તારી આ લોકપ્રિયતા તારી ચાહના તારી વિધ્વતા આટલેથી અટકી ન જાય એટલા માટે અમે તારા વખાણ કરતા નથી એટલે ક્યારેક આપણા મા બાપ આપણા વખાણ ન કરે કે આપણને કંઈક ટોકે તો સમજવું કે હજુ આપણી વિધ્વતાને આપણી હોશિયારીને આપણી લાયકાતને આગળ વધારવી જોઈએ માટે મા બાપ આપણા વખાણ કરતા નથી ક્યારે પણ કોઈ સંતાને કોઈ મા બાપનો ક્યારે અવગુણ ન લેવો કે મારા બાપા જ મારા વખાણ કરતા નથી આખું ગામ કરે છે એની પાછળ કારણ રહસ્ય કંઈક જુદું જ હોય અને કાલ કાલિદાસ એવા કવિ થયા એવા કવિ થયા કે ભોજ રાજાને ત્યાં રાજ કરતા હતા એટલે કહેવાનો મતલબ છે કે ક્યારેક આપણને એમ થાય કે આપણા મા બાપ આપણી કદર કરતા નથી પણ એમાં વાસ્તવિકતા કંઈક જુદી હોય ક્યારેક આપણને કહી દેતા હોય ટોકી દેતા હોય તો સમજવું કે અને જે ટોકે ને એ સારામાં સારી વસ્તુ છે બાકી જે વખાણ કરે ખુશામત કરે તો સમજવું કે ત્યાંથી તમારી પ્રગતિ અટકી જશે વખાણ ક્યારેય કોઈના સાંભળવા નહીં પણ કોઈ કંઈક ટોકે તો એ પહેલાં સાંભળવું કોઈ આપણા વિશે કાંઈક બોલે તો એ પહેલાં સાંભળવું પણ વખાણ કરે તો સાંભળવાનું નહીં કારણ કે વખાણમાં કંઈ માલ હોતો એ તો મુખથી કઈ બોલે અંદરથી કંઈક હોય આપણે કહેવત છે ને કે મુખ મે રામ બગલ મેં છુરા ક્યારે એ રામ રામ બોલતો હોય ને તમને સુરો ભોકી દે કાંઈ નક્કી એટલે વખાણ કરતા હોય એનાથી તો સેટા જ રહેવું કારણ કે એ મોઢે વખાણ કરે વખાણ પણ કયા સાચા આપણી હયાતી ન હોય ને જે વખાણ થાય એ સાચા આપણે હાજરી ના હોય ને જે વખાણ થાય ને એ સાચા બીજા લોકો વખાણ કરે કે હા એ બહુ સારા હતા એ સમજી લેવું કે માણસ સારો હતો બાકી મોઢે કે હા તમે તો બહુ સારો હો તમે તો કેટલી સેવા કરો છો ને શું કરો છો ને તો સમજી લેવું કે એ તમારી આગળ વખાણ કર્યા પણ બીજાની આગળ જવા દો ને એની વાત કર્યા જેવી નથી ને એ તો આમ છે ને તેમ છે આવું બોલતા વાર ન કરે એટલે મોઢે જે વખાણ કરે ને એ તો બધું તમારે સમજી લેવાનું એમાં કશું હોય એ અત્યારે જ વખાણ કરે છે બહાર જશે ને ચપ્પલ પહેરશે એટલે તરત ચાલુ પડી જશે આપણું રામાયણ ને મહાભારત ત્યાં થઈ જાય એટલે ક્યારે પોતાના માતા પિતા વાત કરે ને ત્યારે એમ ન માનવું કે આપણા વિશે આવી વાતો કરે છે અહીંયા તો બંને જણા કારણ કે પોતાના તો બધાને વાલા હોય જ અરખામણા લાગે એટલે બંને પરિવારમાં આ બાજુ સુવાસીની ભાભીને ભક્તિ માતા કે આપણા ઘનશ્યામ એવા હોય નહીં પેલો વેણીઓ ખાઈ જતો હશે અને વેણીરામની મા લક્ષ્મી એમ કે આ મારો વેણીરામ આવો હોય નહીં આ ઘનશ્યામને મોકો મળે ને ચોરી સુપીથી ખાઈ જતો હશે પણ આ બાજુ બને છે શું બંને જણા સંપીન સાથે રહીને બંને ઘરોમાં જ્યાં લાગ આવે ત્યાં ચોરીથી આરોગી જતા પણ આવું ક્યાં સુધી ચાલે ક્યાં સુધી સહન કરવું વેણી રામના માતા લક્ષ્મીબાઈએ ધડાકો કર્યો કે ઘનશ્યામ ઘનશ્યામ ચોરી કરે છે મારા ઘરમાં ઘુસી જઈને બધું ખાઈ જાય છે અમારો વેણી તો બહુ ડાયો છે ચોરી કરવાની એને તો ટેવ જ નથી આ વાત સાંભળીને સુવાસીની ભાભી તો ઉકળી ઉઠ્યા હોય સહન ન થયું ભાભી ભક્તિ માતાથી એ વધારે હેત સુવાસીની ભાભીને ઘનશ્યામ મહારાજમાં હતું જરા મોઢું સંભાળીને બોલજો તરત સુવાસીની ભાભી બોલ્યા હો અમારા ઘનશ્યામ તો એવા સરળ છે કે જમવા આપીએ તોય જમે નહીં નહીં તો ભૂખ્યા સુઈ જાય બાકી તમારો વેણી તો એવો ચોર છે કે અમારા ઘરમાં બેસીને દહીં દૂધ સાહ કરી જાય છતાં અમે મોટું મન કરીને કાંઈ બોલતા નથી પછી તો એ બાબત ઉપર ભારે ઝઘડો જામી પડ્યો અને ઝઘડામાં તો બોલે એ જીતે ઝઘડામાં એવું હોય હો તમારે કોઈને હાથે ઝઘડો થાય ને તો બોલવા પાવરફુલ રહેવું જો જરાક દબાયા આ ઘરમાં એવું નથી પહેલેથી જો આમ બરાબર આંખ લાલ રાખી હોય ને બોલવાનો ઝપાટો રાખ્યો હોય તો બરાબર ચાલ પણ જરીક જો દબાયા તો સમજી લેવું સ્પ્રિંગ દબાઈ ગઈ હવે તમારું કાંઈ આમ ઠેકાણું પડે જે પહેલાં એ વહેલા પહેલો ઘા રાણાનો એવી કહેવત છે પહેલો ઘા રાણાનો એ પહેલો ઘા જે મારી નાખે એમ તમારે એ જાણે એ રાણા ઘરમાં પછી એમ બીજા કોઈનું ચાલે એટલે બોલવામાં એવું રાખવું કે પહેલેથી આ નહીં સાસુ હોય ને પહેલેથી હુકમ છોડે એટલે વહુ દબાયેલી રહે પણ જો પહેલી વહુ હુકમ છોડે ને આ સાસુ દબાઈ તો સમજી લેવું આખી જિંદગી બિચારી ગોદા ખાય ઘરડી ડોસી થાય થાવતી હ કે ખાવા ન મળે એટલે પહેલાં આમ થોડાક બતાવી દેવું પોતાનું રૂપ કારણ કે આ જો જે ઝઘડામાં તો એવું હોય બોલે એ જીતે એવું કહેવત છે ને કે આ બોલવા માટે ઘણી બધી કહેવતો છે બોલે એ બોલે એના બોર વેચાય ને બહુ બોલે બે ખાય હા આવી એ કહેવત છે એટલે એ બે કહેવતને યાદ રાખવાની પછી આ તો આપણે એક જ યાદ રાખીએ બોલે એના બોર વેચાય બોલે એના બોર વેચાય તો બોર તો એક બાજુ રહે પણ બે ખાય હા પછી તકલીફ થઈ જાય ને એટલે આ બોલે જીતે આવી વાત હતી ને લક્ષ્મીબાઈએ ઘનશ્યામને ચોર ઠેરાવવા માટે આ મોટે પાયે ઉપાડો લીધો સુવાસીની બાબી કહેજો કે અમારા ઘનશ્યામ તમારે ત્યાં ચોરી કરવા આવે ત્યારે બાંધી દેજો ઘનશ્યામ મહારાજ જ્યારે ચોરી કરવા આવે ત્યારે તમારે તમતા દોડેથી બાંધી દેજો અને થોડા મોટા માણસો વચ્ચે પડ્યા મોટા વડીલો હતા ને વચ્ચે પડ્યા કે હવે શાંત થઈ જાઓ અને ત્યારે ઝઘડો સમયો ખરો પણ લક્ષ્મીભાઈ બોલતા બોલતા ગયા કે લ્યો મને કહે છે કે બાંધી દેજો કાલે બાંધી દઈશ મારે ક્યાં કોઈની બીક છે બોલતા બોલતા જાય ને હમણાં કાલે બાંધી દઈશ કે મારે ક્યાં કોઈની બીક છે આ વાતને હજુ માંડ ત્રણ દિવસ થયા હતા ને ઘનશ્યામ તથા વેણીરામ સાના માના વેણીના ઘરમાં પેઠા વેણીરામના ઘરમાં પેઠા મીઠું સરસ મજાનું દહીં ખાધું ખૂબ જમ્યા પછી જ્યાં નાસવા જાય છે ત્યાં વેણીરામની માતા આવી ચડી ખૂબ રીસમાં હો રિશ્મા તો હતી જ આજે તક મળી ગઈ હતી એને વેણીરામને જવા દીધો ને ઘનશ્યામને પકડીને દોડ્યાથી બે હાથ બાંધ્યા બંને હાથ હજુ દહીવાળા જ હતા પછી તો લક્ષ્મીબાઈ જે બૂમો પાડવા માંડ્યું છે આખું ગામ ભેડું કર્યું કારણ કે સુભાષી ભાભીએ કહ્યું હતું ને તારે ઘેર આવે દોડે જ બાંધી દેજે તો ખાય કે છે કે ઘનશ્યામ ચોર છે ચોરી કરતા ભાડે તો દોડેથી બાંધે અને આ તો દોડેથી બાંધ્યા છે અને આખું ગામ ભેડું કર્યું હો ચારે બાજુ વાતો થવા લાગી કે આ લક્ષ્મીબાઈએ ઘનશ્યામને બાંધ્યા છે ઘનશ્યામને બાંધ્યા છે તો ચાલો જલ્દી જોવા જઈએ જોવા જેવી થશે ત્યાં હવે આ ગામ તેડું હોય હે આજુબાજુવાળાને તો એમ જ મજા આવે બે ઝઘડે એમ એટલે વચ્ચે પાછા એવા થોડુંક કેરોસીન રેડવા હોય હા તમારી વાત સાચી જ છે કે એ છે જ એવો એટલે પેલી વધારે ઉકળે ત્યાં પછી એના પક્ષમાં બીજા બે હોય ને પાછા એ બોલે હા ને કે તું બોલ ને કે એટલે પછી વળી પાછી જામે એટલે તેડું ને એને તો જોવાની મજા અને વગર પૈસા ખર્ચે વગર ટિકિટે આવો તમાસો જોવા મળે એટલે ઝઘડો ઝઘડો કરનારે ધ્યાન રાખવું કે એમાં આપણી જોશી થાય આખું ગામ આપણી ઉડાડી જાય જો બે કેવા ઝઘડે છે બથ્થમ બથ્થી આવી જાય તો પછી આ તો આખું ગામ જોવા ભેગું થયું કે ચલો જબડી જામશે મોટાભાઈ રામ પ્રતાપજી આવશે ને ભારે જામશે કે કારણ કે આખું રામ પ્રતાપભાઈથી આખું ગામ બીએ એ આવશે ને પછી જોવા જેવી થશે કે હાલો હા સંસારમાં ઘણા ઝઘડા કરવાના શોખીન હોય અને ઘણા ઝઘડા કરાવવાના શોખીન હોય શું કરીએ તો ઝઘડો જામે પેલા પરચા પ્રકરણમાં ભગાભાઈની વાત આવે ભગો એવો હતો ગામમાં ઝઘડા કરાવે પછી સમાધાન એ કરાવે વેપાર હતો એમાં બે જણને જાય જુદા જુદા અને ઝઘડો કરાવી આવે અને એવો ઝઘડો કરાવે ને પછી ઝઘડો પતે પછી બેના ઘેર જુદા જુદા જાય આ કે પેલો કોર્ટે જવાનું કહેતો હતો કે કોર્ટે જશે ને તો તમારી બદનામી થશે બહુ ખર્ચો થઈ જશે એના કરતાં જો પતાવવું હોય તો પચાસ રૂપિયામાં દેજો કે હું બધું પતાવી દઉં એટલે પહેલાં મનમાં એમ થાય કે હવે આ બધો ઝઘડો કરવો કોર્ટે જવું એના કરતાં પચાસ રૂપિયામાં પતી જતું હોય તો શું વાંધો ભગવાન પચાસ રૂપિયા આપી દે આ નિષ્કુળાન સ્વામી પરચા પ્રકરણમાં વાત લખીશ પછી પેલા બીજા પાર્ટીને ઘેર જાય અને કંઈક પેલો કોર્ટે જવાનું કહેતો હતો અને એ આમ કરીને પછી એની પાસેથી પચા લે પણ ક્યાં સુધી પછી ચાલે આખું ગામુળી ગયું આ ભગાને કે આ ભગલો મુહો કે ઝઘડા કરાવે છે ને પૈસા કમાય તો કોક તો કેનાર મળે ને ભગા પાછો સ્વામિનારાયણનો ભગત સ્વામિનારાયણની ભક્તિ કરે તે ભગવાનનું ભજન કરે પાછો દ્રઢતાથી ને પણ ધંધો આવો કરે એટલે બધા કઈ ભગવાનના ભગત થાય એટલે હારાજ હોય એવું ના સમજી લેવું પાછું હો હા એનું લક્ષણ તપાસી લેવા એટલે પછી આ તો ભગો આવા ધંધા કરે ને ગામમાં બે ચાર જણા કહેવાવાળા તો હોય ને ભગલા તું આ બધો ધંધા કરે છો ને મરીન નરકમાં જઈશ આ બધું બંધ કરી દે તો પાછું આમ બે ફામ થઈને ભગો બોલે અરે મારા ભગવાન બધું જુએ છે કે હું તો અક્ષરધામમાં જવાનો છું કે સ્વામિનારાયણ ભગવાનનો ભગત છું ભગવાને આવો વિશ્વાસ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું ભગલાને મારી ભગાને પાછો એવો વિશ્વાસ ભારે ભગવાનનો હું જે કરતો હોઉં તે પણ મારો ભગવાન મારી કરણી સામે નહીં જુએ મારી ભક્તિ સામે જોશે પછી તો એક વાર ભગા બીમાર પડ્યા ભગાભાઈ શ્રીજી મહારાજ દિવ્ય સ્વરૂપે આ ભગલાની પાસે આવ્યા અને ભગાને કહે કે ભગા આ ધંધો હવે બંધ કરી દેજે હો આ રીતે રૂપિયા કમાય છે સારું નહીં મહારાજે કહ્યું ભગા આ ધંધો બંધ કરી દે આ સારું નથી અને પછી ભગાભાઈએ ધંધો બંધ કર્યો એટલે ક્યારેક ભગવાન આપણને આવા ધંધા હોય ને તો વિચારજો ક્યારેક આ ખોટા ધંધા ભગવાનની ભક્તિ કરતા હોઈએ ભજન કરતા હોઈએ અને આપણે એમ જાણીએ કે આપણો ભગવાન બધું જાણે ભગવાન બધું જાણે પાછા બોલે એમ કે ભગવાન બધું જાણે છે તો આ તો ભગવાન જાણે તો છે જ ને ભગવાન થોડા આ છે પણ ભગવાનને એ કરણી ગમતે નથી માટે સાવધાન રહેવું એવો ક્યાંક આડો અવડો ધંધો કરતા હોય કોઈને ઝઘડાવાનો તો એ કરવો નહીં કારણ કે ઘણાને ઝઘડા કરવાના શોખ હોય અને ઘણાને ઝઘડા કરાવવાના શોખ હોય અને ઘણાને ઝઘડા જોવાના શોખ હોય આ ત્રણ જાતના હોય કરવાના શોખીન હોય જોવાના શોખીન હોય અને ઝઘડા કરાવવાના શોખીન હોય શું કરીએ ને આ બે જાણા બાજે એટલે વળી કાંઈ નું કાંઈ કાન ભંભેણી કરે એટલે ઝઘડો કરાવો ને બહુ ખરાબ છે ઘરમાં એ ધ્યાન રાખવું કે ઘણી વખત આપણા કારણે ઝઘડા થતા હોય પણ આપણને ખબર પડતી પહેલાં જૂના જમાનામાં માટીનો ચૂલો રાખે ખબર ઈંટોનો ચૂલો હોય અને એમાં લાકડા સળગાવે પછી લાકડા બરાબર સળગે નહીં એટલે શું કરતા ખબર છે એક આટલી નાની લોખંડની ભૂંગળી રાખે પછી એ ભૂંગળીમાં આમ ફૂંકે અને ભૂંગળીમાં ફૂંકે એટલે પછી એ ચૂલો સળગે તો એ ચૂલામાં ફૂંક મારે ને ચૂલો સળગે તો સમજા પણ ઘરમાં પછી રાતે એના ધણીના કાનમાં એવી ફૂંક મારે બીજા દી આખું ઘર હળગે હા બોલો એટલે ઘણા ના આવાય સ્વભાવ હોય એટલે ચૂલામાં ફૂંક મારે ત્યાં સુધી બરાબર છે પણ એના ધણી કાનમાં એવી ફૂંક મારે બીજા દી આખું ઘર આમ ભળકે હળગે તમારે જુદે થે સૂટકો આવી ફૂંકો મારતા હોય ને તો એ ધ્યાન રાખજો ભગવાનને આ બધું ગમતું નથી એટલે આવી કરણી આપણી હોય ને તો એને સુધારવી અકથાનો મહિમા છે કે આપણે કાંઈક આમાંથી શીખીએ કે આપણે કંઈક આપણું જીવન તપાસી આમાં કે આપણી કંઈક આવી ટેવતો નથી ને ઝઘડો કરાવવાનો કે ઝઘડો જોવાનો કે ઝઘડો કરવાનો આવો શોખ આપણો તો નથી ને ધ્યાન રાખવું મોટાભાઈ તો એ વખતે ઘેર હતા નહીં પણ સુવાસીની ભાભી તથા ભક્તિ માતા આવ્યા અને ભારે કોલાહલ થયો ભાભી કહે છે બતાવો બતાવો ક્યાં છે ઘનશ્યામ અમારા ત્યાં તો રૂઆબથી લક્ષ્મીબાઈ આમ બારણું ખોલ્યું જોઈ લ્યો આ ઘનશ્યામ પણ જુએ તો માનતા નહોતા કે તમે પણ આજ જ દોડેથી બાંધ્યા છે જુઓ છે ને સાચું તમારા લાલાના લક્ષણો ઓળખો કે ત્યાં તો હસા હસી થવા માંડી હો અને ભેડા થયેલા એકબીજા તાળીઓ પાડે એકબીજાને જો જે વાત જોવા જેવી થઈ છે આ લક્ષ્મી કે છે બાંધ્યો છે ગંધશામ ને જો કે આ શું બતાવે છે કે જો અને લક્ષ્મીબાઈને લાગ્યું કે આ બધા હસે છે કેમ સુવાસીની ભાભી બોલ્યા કે લક્ષ્મીબાઈ તમારી જાતે તમારા ઘરની આબરૂના આમ ધજાગરા શું કામ બાંધો છો કે જુઓ આ કોણ છે જુઓ તો ખરા આ ક્યાં અમારા ઘનશ્યામ છે અને જેને બાંધ્યો હતો એ ઘનશ્યામ નહીં પણ એનો પોતાનો વેણિયો એ વેણીને જ બાંધ્યો હતો આ તો કે તમારો વેણી છે જુઓ અને લક્ષ્મીબાઈ જુએ ભારે ઝંખવાણા હો આ કેમ થઈ ગયું મેં તો ઘનશ્યામને બાંધ્યો હતો પણ આ મારો વેણી ક્યાંથી આવી ગયો લક્ષ્મીબાઈ એ પણ જોયું કે ઘનશ્યામ તો માણસોના ટોળામાં ઊભા ઊભા હસતા હતા નામ દે છે મારું અને બાંધ્યો છે કે એના દીકરાને મનુષ્યને મોક્ષ આપે એવા દિવ્ય લીલા ચરિત્રો છે કે અંતકાળે કદાચ આ એકાદ દિવ્ય ચરિત્ર જો આપણને યાદ આવી જાય ને જીવનું કામ થઈ જાય હો ભલે આ ઝઘડાનું તો ઝઘડાનું પણ ભગવાન સંબંધી લીલા ચરિત્ર છે એ જો યાદ આવી જાય ને કે લક્ષ્મીબાઈ એ સુવાસિની ભાભી સાથે કેવું ઝઘડ્યા હતા ઘનશ્યામને બાંધ્યા હતા અને વેણી નીકળ્યો આટલું જો અંધકાર યાદ આવી જાય ને

स्वामि नारायणम् नीलकण्ठं भजे स्वामि नारायणम् नीलकण्ठं भजे सहजानन्द स्वामी महाराज निजे സ്വാമി നാരായണ 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 സ്വാമി നാരായണ 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 സ്വാമി നാരായണ 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 സ്വാമി നാരായണ നാരായണ നാരായ

സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ 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 സ്വാമി നാരായണ 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 സ്വാമി നാരായണ 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 സ്വാമി നാരായണ 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 സ്വാമി 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 നാരായണ स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण ખુબ સુંદર આપણે રામનવમી નિમિત્તે શ્રી ઘનશ્યામ બાળ ચરિત્રની કથા સાંભળી હશે આજે ચોથો દિવસ પૂર્ણ થયો આવતીકાલે પાંચમો દિવસ છે જેના મુખ્ય યજમાન પરમ ભક્ત

આ ભક્તજનો પણ થઈ આવશે અને આપણે જાણીએ છીએ એમ લગભગ ઇઠ્યાસી આપણા દૈનિક યજમાન છે અને નવા એક યજમાનનું નામ લખ્યું છે પરમ ભક્ત ચિમનભાઈ પટેલ બાકીના યજમાનો તો આપણે જાણીએ છીએ આ તમામ ભક્તજનોને ભગવાન ખૂબ ખૂબ સુખિયા કરે અને વિશેષને વિશેષ ભગવાનનું ભજન કરવાનું બળ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના આવતીકાલે આપણા સૌના ઈષ્ટદેવ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ એમનો બસો ને ચાલીસમો પ્રાગટ્ય દિવસ છે બસો ને ચાલીસ વર્ષ થશે ભગવાનના જન્મને તો આપણે ખૂબ ધામધૂમથી સાંજે દસ ને દસ વાગે એ ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ આરતી ખૂબ ધામધૂમથી ઉજવીશું અને બપોરે બાર વાગે લગભગ એકવીસ લાખ વર્ષ ઉપર થયા રામચંદ્ર ભગવાનના પ્રાગટ્ય થયાને એ અયોધ્યાની અંદર અને એની પણ કાલે બપોરે બાર વાગે મધ્યાહન સમયે આપણે ઠાકુરજીની આરતી થશે અને પારણામાં રામચંદ્ર ભગવાનજીની આરતી થશે તો એ આરતીના દર્શન કરવા પણ આપ સર્વેને આમંત્રણ છે બપોરે બાર વાગે આરતીના દર્શન રામ રામ જન્મોત્સવની અને રાત્રે દસ ને દસ કલાકે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય એની આરતી થશે અને સાંજે પાંચથી સાત આપણી કથા કથાની પૂર્ણાહુતિ એની આરતી ત્યાર પછી ભજન ભક્તિ અને વળી પાછું થોડું કંઈક કથા સાંભળીશું અને દસ ને દસે ભગવાનની જન્મોત્સવની આરતી કરીશું તો આવો આવતીકાલનો આપણો કાર્યક્રમ છે હવે ઠાકોરજીની સંધ્યા આરતી અને કથાની વિરામની આરતી આપણે સાથે કરીશું